આપણું વીજળી વડા સાહેબનું જે પ્રેરણાદાયક પ્રવચન છે જે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, આ પ્રવચનમાં આપણે જોશું ને કે જે આપણને સાહેબ જે માહિતી આપવાના છે એ સુખનો રાજમાર્ગ. આ સુખનો રાજમાર્ગ બહુ અઘરો હોય છે, આપણને દરેક ઉંમરે ક્યાંક ને ક્યાંક ઘટતું હોય છે. પહેલા નોકરી ઘટતી હોય છે, પછી પૈસા ઘટતા હોય છે, અને પછી જિંદગી ઘટતી હોય છે. તો આપણે ડૉક્ટર સાહેબને વિનંતી કરીશ કે આપણને આજે સુખનો રાજમાર્ગ બતાવે. આદરણીય ચેરમેન શ્રી, ડાયરેક્ટર શ્રી, અધિકારીગણ, ભાઈઓ બહેનો, બાળકો ઉપસ્થિત હોય તો બાળકો, બધાને મારા પ્રણામ અને જય ભારત. એક જગ્યાએ એક રેલવે પ્લેટફોર્મ પર ત્રણ વડીલ ભેગા થઈ ગયા. હવે વડીલો બેઠા હોય મોટા ભાગે, ત્રણેયની ટ્રેનને કંઈક વાર હશે, નોખા નોખા ગામથી આવતા હતા એ લોકો. તો વડીલોને ટેવ હોય છે કે મોટા ભાગે સુખ દુઃખની વાતો હોય, રોમાન્ટિક વાતોની ઉંમર પૂરી થઈ ગઈ હોય તો સુખ દુઃખની વાતો કરતા હોય. એમાં એ લોકો પૂછે છે એકબીજાને કે સુખ કોને કહેવાય, એની વાત ઉપર ચડી ગયા. તો દરેકે પોતપોતાની વાત રજૂ કરી. પહેલો માણસે કીધું કે સુખ કોને કહેવાય, કે થોડું ઘણું પલ્લીને બહારથી આવ્યા હો, કોરા થાવ, સાંજે સુવા પડો, કે બપોરે આવ્યા હોય તો બપોરે સુવા પડો, અને યુવાન દીકરો ચૂપચાપ આવીને તમારા પગ ધીમે ધીમે દબાવી દે અને તમને ઊંઘ આવી જાય, એના જેવું સુખ કે નહીં. તો બીજો કે તમને શેમાં સુખ લાગે? તો બીજો માણસ કે જો મારે તો એવું છે, ખાવા પીવાનો શોખીન છું. તમે પલ્લીને બહારથી વરસતા વરસાદમાંથી આવ્યા હો અને તમને આવ્યા ત્યારે ટુવાલ આપતા પત્ની કે તમે કોરા થાવ ત્યાં સુધી હું ભજીયા અને ચા બનાવી નાખું. આપણો સૌરાષ્ટ્રવાળો હશે, એ ભજીયાને ચા વરસતા વરસાદમાં બારી પાસે બેસીને કે જરૂર ખામ બેસીને ખાવાની જે મજા આવે, એની સાથે મને બીજું એકે સુખ સરખામણી નથી થઈ શકતી. તો ત્રીજાને પૂછે કે તમને શેમાં સુખ લાગે છે? તો ત્રીજો માણસ કે મારું તેવું છે ને કે મને તો એવું લાગે કે વરસતો વરસાદ હોય, રાતના 11-11:30 જેવો સમય થયો હોય અને તમારું બારણું કોઈ જોરથી ખખડાવે, ખોલો તો સામે પોલીસ હોય ને તમને કે જેઠાલાલ તમારી ધરપકડ કરવાની છે અને તમારે લાંબો સમય જેલમાં રહેવાનું છે. તો ઓલો બે કે આમાં છે ને સુખ? તો કે તમે સાંભળો તો ખરા, અડધી રાતે પોલીસ ખખડાવે ને એવું કે વરસતા વરસાદમાં કે જેઠાલાલ તમારી ધરપકડ કરવાની છે ને તમારે લાંબો સમય જેલમાં રહેવાનું છે, એ સમય આપણે વટથી કહીએ કે જેઠાલાલ બાજુમાં રહે છે, એના જેવો સુખ એ કે નહીં. એટલે આ સુખ શબ્દ છે ને ગૂંચવાડો ઉભો કરતો શબ્દ છે. મોટા ભાગે તો આપણે જનરલ પહેલા સેન્સમાં લઈએ તો દુઃખનો અભાવ એટલે સુખ, અથવા તો અભાવનો અભાવ એટલે સુખ. આપણું મન અભાવોથી પીડાતું હોય છે એટલે દુઃખી હોય છે, એ અભાવોનો અભાવ હોય એને સુખ કહેવાય. પણ સુખ એબ્સોલ્યુટ સેન્સમાં નથી, એ સાપેક્ષતાનો સિદ્ધાંત અનુસરે છે, આલ્બર્ટ આઇન્સ્ટાઇન સાહેબનો નહીં, પણ એ સાપેક્ષ હોય છે. દાખલા તરીકે આપણે કિલોમીટરના કિલોમીટર ચાલીને આવતા હોય, પગ થાકી ગયા હોય, ગોટલા ચડી ગયા હોય પગની અંદર, અને એ વખતે કોઈ ગાડાવાળો આપણને બેસવા દેતો, એમ બેસાડી લેતો, આપણને ચોક્કસ સુખની લાગણી થાય. આપણને એમ થાય ઘાશ પગને આરામ મળ્યો, સુખી થઈ જાય. એની સામે જો આપણે મર્સિડીઝ બેન્ઝ કેવી આધુનિક કાર લઈને જતા હોય ને એનું ટ્રાન્સમિશન ખરાબ થાય ને રસ્તામાં મૂકી દેવી પડે અને પછી ગાડામાં બેસવું પડે, તો એક જ પરિસ્થિતિ છે પણ એકમાં સુખનો અનુભવ થાય છે, બીજામાં દુઃખનો અનુભવ થાય છે. એટલે આપણે પરિસ્થિતિ બેના સંદર્ભમાં જ સુખને મૂલવતા હોય છીએ. 1981ની સાલમાં હું વડોદરાથી ભાવનગર જતો હતો, અમરગઢ મારા ગામ જતો હતો. ડિસેમ્બરનો મહિનો, સખતની ઠંડી, અને વાલમાંથી બસ પસાર થાય, તારાપુરથી શરૂ થાય છેક વલભીપુર સુધી બધો રેતીનો પ્રદેશ, બહુ ઠંડી વધારે લાગે. ત્યારે અમારી આર્થિક પરિસ્થિતિ એટલી સારી હતી કે મારી પાસે એક જ જોડ કપડાં હતા અને સ્વેટરનું તો નામ જ ન લેવાય, સ્વેટર તો સપનું ન આવ્યું, MBBS થઈ ગયા ત્યાં સુધી સ્વેટરનું સપનું જ શક્ય નહોતું. ત્યારે વડોદરાથી નીકળતા મેં મારા શર્ટમાં ને પેન્ટમાં છાપા ભરાવેલા,
છાપા છાપાનું એક કોઈ ક્યારેક સાંભળ્યું છે તો ખબર હશે કે છાપા તમને ઠંડી સામે રક્ષણ આપી શકે, અવાહક હોવાને લીધે તમારી ગરમી શરીર સાથે સચવાઈ રહે. રાતના 1:30 વાગે મેં જોયું હતું કે મારીથી આગળ 3 સીટ આગળ એક યુવાન, મારી જેટલી જ ઉંમર હશે કદાચ, સમય હું 18-19 વર્ષ નહોતો, એવડો જ એક યુવાન હતો, ટાઢથી ધ્રુજતો હતો, એની દાઢીનો દાંતનો અવાજ આવતો હતો. એ વખતે મને છાપા મારી પાસે હોવાથી વધારે સુખનું અનુભવ થયો હતો. મને એવું લાગ્યું હતું કે હું એનાથી વધારે સુખી છું. એટલે સુખ સાપેક્ષ છે, સુખ સાપેક્ષ છે. તમે કઈ પરિસ્થિતિને એને મૂલવો છો એની પર આધાર રાખે છે. એક માણસ હતો, એણે એના દીકરો 10મું ભણતો હતો, 1.5 મહિના પહેલાં 10માની પરીક્ષા આપેલી, અને એક સવારે એ માણસ નીકળ્યો તો એના દીકરાનો રૂમ ખુલ્લો જોયો. હવે જોજો કે આ ઉંમરના છોકરાઓ રૂમ ભાગ્યે જ ખુલ્લા રાખે, 10, 11, 12 કોલેજવાળા રૂમ પોતાના જનથી મા બાપને ન આવવા દે. રૂમ ખુલ્લો એકદમ વ્યવસ્થિત, જો યુવાન દીકરાનો રૂમ વ્યવસ્થિત હોય ને કાંઈ ને કાંઈક જોતું હોય ને કાંઈક લોચો હોય, એકદમ વ્યવસ્થિત રૂમ, સફેદ ઓછાળ પાથરેલો. એટલે બાપને નવાઈ લાગી, મારો બેટો કોઈ દિવસ આ વ્યવસ્થિત ન રહે, એટલું બધું આડોળો પડ્યો હોય તો આજે કેમ વ્યવસ્થિત છે. એટલે બાપ અંદર ગયો તો જોયું તેના ઓશિકા ઉપર એક લાલ રંગનું કવર પડ્યું હતું. એટલે બાપે એ માને કંઈક અજુગતું લાગ્યું બોલાવી લીધી એની માને કે તું આવતો ઉપર આવતો જલ્દી. એટલે માતાએ આવી, બાપે ખોલ્યું કવર તો અંદર કાગળ હતો, એ કે પૂજ્ય પિતાજી અને મા, મારે તમારી માફી માંગવી છે એટલો પત્ર લખી રહ્યો છું. જોકે હું માફીને લાયક તો છું જ નહીં, બન્યું છે એવું કે 3 મહિનાથી હું જે વાંચવા જવાનું બહાનું કાઢીને રોજ રાતે જતો હતો, વાંચવાનો તો જતો, આપણે ઘરથી થોડે દૂર છે ને 1.5 કિલોમીટર દૂર એ અડ્ડામાં જતો હતો, અને ત્યાં અડ્ડાનો માલિક મને દારૂ પીવા આપતો હતો અને હું દારૂડિયો થઈ ગયો છું. પછી પૈસા ખૂટ્યા, ઘરમાંથી કેટલા ચોરવા, ઘરમાં નહોતા મળતા, એટલે એણે મને શું કર્યું કે દારૂની ડિલિવરી માટે મોકલવા માંડ્યો. હું દારૂની ડિલિવરી આપી આવું, એના બદલા મને પીવા દે. એવું 3 મહિનાથી ચાલતું હતું, પણ 7 દિવસ પહેલાં દારૂની ડિલિવરી આપવા જતી વખતે પોલીસે મને ઝડપી લીધો, પોલીસ સાથે ઝપાઝપી થઈ અને મેં એક પોલીસવાળાના પેટમાં છરી મારી દીધી. સમાચાર મળ્યા છે કે ગઈકાલે પોલીસવાળાનું હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું છે, એટલે મારી પર મૃત્યુનો આરોપ આવી ગયો. કાયદો મને ગોતી જ કાઢશે, પોલીસ મને ઝડપી જ લેશે, અને જો અહીંયાથી આપણા ઘરમાંથી ધરપકડ થાય તો તમારું ખૂબ ખરાબ દેખાય, તમે આને મા જીવી ન શકો એવું થઈ જાય. એટલે હું ઘર છોડીને જાઉં છું, લિખીને તમારો કપાતર દીકરો. ઓલો માણસ ધ્રુજી ઉઠ્યો, એની પત્ની રડવા માંડી, એના હાથમાંથી કાગળ પડી ગયો નીચે. આવું સમાચાર તો કોઈ પણ માણસ ભાંગી જાય, એ ભાંગી ગયો રીસર. એના હાથમાંથી કાગળ પડ્યો તો કાગળની પાછળ લખેલું હતું, એની માએ ઉપાડીને વાંચ્યું, તેમાં લખેલું તો કોશિકા નીચે બીજું કવર છે એ જુઓ. ઓશિકો નીચે ઊંચું કર્યું, નીચે બ્લુ રંગનું બીજું કવર હતું. કાઢીને માએ ખોલીને વાંચ્યું તો એમાં લખ્યું તો જોયું જિંદગીમાં કેટલું ખરાબ થઈ શકે, આવું કાંઈ નથી થયું, હું ખાલી ગણિતમાં નાપાસ થયો છું. અને તમને એવું લાગતું હોય કે પેલા કાગળમાં બન્યું એની કરતા આ ઓછું ખરાબ હોય તો મને બોલાવજો, હું સંડાસમાં બેઠો છું. એટલે સુખ સુખ સાપેક્ષ છે. હવે આ માં છોકરો નાપાસ થયો તો લાપસીનું આંધણ મૂકે 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 છે, કારણ કે એને ધાર્યું તો બે જણા એનાથી આખું 180 ડિગ્રી ઊંધું થઈ ગયું. એટલે આ સુખ છે એ સાપેક્ષતાનો નિયમ ફોલો કરે છે. આપણામાં ઇંગ્લિશમાં એક કહેવત છે કે આઈ ક્રાઇડ ફોર ધ શૂઝ અન્ટિલ આઈ સો એ મેન વિધાઉટ ફૂટ, કે મેં બૂટ માટે હું ત્યાં સુધી દુઃખી રહ્યો જ્યાં સુધી મેં પગ વગરનો માણસ નહોતો જોયો. આપણને સુખનો અનુભવ કે સુખના માર્ગ પર ચાલવાનો અનુભવ નથી થતો, એનું કારણ શું છે ખબર છે? કે આપણે આપણી પાસે જે નથી એ ગણ્યા કરીએ છીએ, અથવા એ જે જતું રહ્યું છે એ ગણ્યા કરીએ છીએ, એટલે દુઃખી થઈએ છીએ. બાકી સુખનો રાજમાર્ગ તો હંમેશા આપણા પગ નીચે જ હોય છે, પણ આપણે આ કાં પાસ્ટમાં પડ્યા હોય છે કે જે જતું રહ્યું, કાં આપણી પાસે જે નથી એ વિચારોમાં પડ્યા રહીએ છીએ, એટલે દુઃખી થઈએ છીએ. અને આપણને હકીકતે આપણી પાસે જે છે એની કિંમત નથી હોતી, ખરેખર કિંમત ન થઈ. પછી વ્યક્તિ હોય, સમૃદ્ધિ હોય, સ્વાસ્થ્ય હોય કે સમય હોય, આ ચારે ચાર વસ્તુ આપણી પાસે હોય છે ત્યારે કિંમત નથી હોતી, અને જતું રહે ત્યારે કિંમત હોય છે.
ત્યારે આપણને એની કિંમત થાય છે. તમે ઘણા, મેં તો ગામડા મોટો થયો છે, ઘણા બહેનોને કેવું કહેતા સાંભળ્યા છે કે મારે તો બહુ બધા માંગા આવતા હતા પણ મારા બાપને હું હું છું તો આના કોટે વળગાડી. હવે આની સામે બીજો જેના લગ્ન ન થતો એ બિચારો વૈષ્ણવ દેવી થઈ ગયો હોય કે માતાજી મારા લગ્ન કરાવી દો, ઓલીને કિંમત ન હોય, એને તો આ પછી મળી ગયા પછી તો એને એની કિંમત જ નથી. આવું પુરુષો કહેતા હોય છો કે 10મા ધોરણમાં ઓલી ચોથા બેન્ચ પર બેઠેલી રમા હતી ને એને હા પાડી દીધી હોત તો સારું હતું, અને રમાએ તો કે મને પ્રપોઝ કરેલું પણ એને ખબર નથી કે ભાઈ અત્યારે રમાનો હસબન્ડ જ બોલતો છે. એક ધનવાન માણસ હતો, એની પાસે એટલું બધું ધન હતું પણ એને સુખની લાગણી નહોતી થતી, સુખ જ ન મળે, બધામાં કંઈક ઓછું જ લાગે, ખૂટતું જ લાગે. એટલે એને કોઈને પૂછ્યું કે ભાઈ મારે સુખી થવું હોય તો શું કરવું? તો કે ફલાણા ગામમાં મુલ્લા નસરુદ્દીન રહે છે, એની પાસે તમે જાઓ, એ ભલભલાને સુખી કરી દે છે. તો ખરેખર? તો કે આપણી ધન લેશે, મુલ્લા લોભ્યો બહુ છે, લાલચી બહુ છે, એટલે આ તો માણસ ધનની ગાંસડી બાંધીને મુલ્લાના ગામ તરફ નીકળી પડ્યો. મુલ્લાનું ગામ આવ્યું ત્યારે બરાબર એને ગામના પાદરમાં એક માણસ ગધેડા ઉપર બેઠેલો મળી ગયો. એટલે પહેલાને પૂછ્યું કે ભાઈ મુલ્લા નસરુદ્દીન ક્યાંથી મળશે અમને, એનું મુલાકાત કઈ જગ્યાએ થશે, ક્યાં રહે છે? તો લોકો કે તમારે શું કામ છે? તો કે ભાઈ મને બધાએ કીધું છે કે મુલ્લા નસરુદ્દીન છે ને મને સુખી કરી શકશે, મને સુખનો અનુભવ ક્યારેય ન થતો. હવે એ મુલ્લા જ હતા પણ કીધું નહીં એને હું મુલ્લા નસરુદ્દીન છું, એને તો ગાધેડા પરથી ઉતરી નોલાની પોટ લઈ લઈને ભાગી ગયા. આગળ નસરુદ્દીન મુલ્લા અને પાછળનો માણસ આખા ગામમાં કલાક દોડાયો એને. એક કલાક પછી પાછા ગધેડા પાસે આવીને ઉભા રહી ગયા અને ઓલો માણસ આવ્યો તો કાલે તારી પોટલી. તો કે આવું કરવું તો મને દોડાયો શું કામ પાછો આવ્યો? તો તું રડતો હતો ને રસ્તામાં કે મારું ધન આંચકી ગયા, હવે પાછું મળ્યું તો સુખ થયું ને, ખુશી થઈ ને? તો કે આ બસ આ જ લેવા તું આવ્યો હતો, જા તારે ઘરે મારું મેંતાણું આપીને નીકળી જા. એટલે સુખ જે વસ્તુ છે એનામાં નથી, જે જતી રહી એનામાં છે વસ્તુ, અથવા જે સમય જતો રહ્યો એનામાં છે, જે વ્યક્તિ જતી રહી એનામાં છે, મળે છે એની કિંમત આપણને નથી. ખરેખર એક ભાઈ સાંજે ઓફિસેથી આવ્યા અને એની પત્નીને કહે કે આજે અમારા સ્ટાફના 39 સભ્યો મરી ગયા, મૃત્યુ પામ્યા. તો કે કેમ એવું થયું? તો કે અમારી બિલ્ડિંગ કોલેપ્સ થઈ ગઈ ને બધા 39 આખો સ્ટાફ દબાઈ ગયો. તેની વાત કે પણ તમે કેમ બચી ગયા? તો કે હું ત્યારે છે ને માવો ચોળવા બહાર ગયો હતો, આપણો સૌરાષ્ટ્ર વાળો છે. હમ, એટલે એની પત્ની કે સારું થયું બચી ગયા. રાતના 8:30 વાગે ન્યૂઝ જોતા હતા ને તેમાં આવ્યું કે જે બિલ્ડિંગ કોલેપ્સ થઈ ગયું ને 39 જણા મરી ગયા, એ બધા મૃતકોને સરકાર એના સગાને 1 કરોડ રૂપિયા આપશે. તેની વાઈફે એને ન્યાય ધબ્બો માર્યો કે તમારી તમાકુની આદત નથી જાતી, તમે દબાઈ ગયા તો આપણને 1 કરોડ મળે. આપણને સ્વર્ગસ્થ જગદીશસિંહની પેલું વાક્ય યાદ આવે કે દુનિયા જિસે કહેતે હૈ જાદુ કા ખિલોના હૈ, મિલ જાય તો મિટ્ટી હૈ, ખો જાય તો સોના હૈ, વયું ગયું તો સોનું. આટલી પૂર્વ ભૂમિકા આપણે સુખ વિશે કરીને આપણે સુખના 4-5 મુદ્દાઓ લેશું સુખના રાજમાર્ગ ઉપર ચાલવાના. આપણે એરિસ્ટોટલનો આધાર લેશું. જો 2300 વર્ષ પહેલા એરિસ્ટોટલ થઈ ગયો, એની વાતો આજે એટલી જ પ્રસ્તુત છે કારણ કે બહુ મોટો વિચારક હતો એરિસ્ટોટલ. પ્લેટોનો શિષ્ય હતો અને પ્લેટો સોક્રેટિસનો શિષ્ય હતો, એટલે સોક્રેટિસ તરફથી આવતું આ જ્ઞાન છે એ આપણે એક પછી એક લેતા જશું મુદ્દાઓ. એરિસ્ટોટલ કહે છે કે સુખની લાગણી, તમારે સુખ અનુભવવું હોય તો 4 બાબત ઉપર આધાર રાખે છે. સૌથી પહેલું શારીરિક સ્વાસ્થ્ય, બીજું સરસ પ્રેમાળ કુટુંબ જીવન ને સારું સામાજિક જીવન, ત્રીજું આપણું પર્યાપ્ત ધનરાશિ. જો પર્યાપ્ત કે છો, અત્યંત ધનરાશિ નથી કહેતા, ખૂબ પૈસો સુખ નથી આપી શકતો, પર્યાપ્ત ધનરાશિ તમારી જરૂરિયાતો પૂરી થઈ જાય એટલી, અને ચોથું આધ્યાત્મિક વિકાસ અને આધ્યાત્મિક સમજણ. આ 4 વસ્તુ આપણે લેશું. આપણે કાઠિયાવાડમાં એવી કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘેર દીકરા, ત્રીજું સુખ તે ગુણિયલ નાર, ચોથું સુખ તે કોઠીએ જાર. આમ જુઓ તો સંયુક્ત રીતે 8-8 વસ્તુ જુઓ તો એ જ થાય છે જે એરિસ્ટોટલ કહી ગયો છે. હવે આપણે સરવાળે એમ જ કહેવા માંગીએ છીએ પણ આમાં અધ્યાત્મનો મુદ્દો આપણા કહેવતમાં ઉમેરી દીધો છે. એક જ વાક્યમાં જો સુખની સમજણ આપણે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ આપી છે. ભીખુદાનભાઈ કે કાયમ કે છે કે
તમે ડોક્ટરની પાછળ ન દોડતા હો અને પોલીસ તમારી પાછળ ન દોડતી હોય તો તમે સુખી છો. આમાં હું એક વસ્તુ ઉમેરો કરું છું કે તમે પ્રાથમિક જરૂરિયાતો અને ડોક્ટર પાછળ ન દોડતા હો અને પોલીસ તમારી પાછળ ન દોડતી હોય ત્યારે તમે સુખી છો. આ કે પેટ સૌથી પહેલું હોય છે. આપણે ત્યાં કોઈને સવાલ નથી, પણ સમાજ માટે જરૂરી છે કે પેટની જરૂરિયાત પહેલાં પૂરી થાય, અનાજ પહેલાં મળી જાય. ખૂબ જ જરૂરી વસ્તુ છે. ચાર્લી ચેપ્લિનની માતા આના ચેપ્લિન 21માં ચાર્લી ચેપ્લિનનું પહેલું મૂવી રિલીઝ થયું ધ કીડ. બધાએ જોયું જ હશે, કારણ કે ધ કીડ તો બધા મૂવી જોવાના માટે ફેવરિટ છે. ધ કીડ 21માં રિલીઝ થયું અને 28માં એનું આવ્યું ધ સર્કસ. તો સર્કસ આવ્યું ત્યારે તો હાના ગુજરી ગઈ. દીકરાનો એને ચડતો સિતારો જોયો, પણ એ પહેલાં તો સાવ ગાંડી, નરાતાળ ગાંડી થઈ ગઈ હતી. ચાર્લીને એના બે સ્ટેપ બ્રધર્સને એણે અનાથાશ્રમમાં મૂક્યા હતા અને હંમેશા છેલ્લા 6 વર્ષ પૈસા આવ્યા ને ઘરમાં, ત્યારે ચાર્લીને કહેતી કે બેટા ચાર્લ્સ, જો એક સેન્ડવિચ અને એક કોફી રોજ મળ્યા હોત ને તો હું ગાંડી ન થાત. વિચાર કરો, પેટની જરૂરિયાત સૌથી પહેલી, એ સુખના રાજમાર્ગનું પહેલું પગથિયું છે. આપણા શાસ્ત્રમાં, આપણા ભારતના પહેલામાં કહેવત છે સંસ્કૃતમાં કે બુભુક્ષિમ કેમ ન કરોતિ પાપમ, ભૂખ્યો શું પાપ ન કરે. ભૂખ સૌથી અગત્યનો પ્રશ્ન છે, એ સોલ્વ થઈ જાય એટલે સમજવાનું કે આપણે સુખના રાજમાર્ગ પર પગલું માંડી જ દીધું. એક ગામમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા, સખતનું કરફ્યુ લાગેલો ને બધું. એ સમયે એક માણસ ચોકમાં ઉભેલો, ત્યારે બે તરફથી એક એક ટોળું આવ્યું, બંને ટોળાના હાથમાં હથિયારો. મેં તો વડોદરામાં આવું બહુ જ જોયું છે, હથિયારો લઈને ટોળા ભાગતા. પેલા માણસને બે માંથી એક એક ટોળામાંથી એક એક જણ પૂછે કે બોલ તું કોણ છો, ત્યારે પેલો કે ભૂખ્યો છું સાહેબ, કોઈ ધર્મ નહીં, કશું જ નહીં, ભૂખ લાગી છે. એટલે પેટની જરૂરિયાત પૂરી થાય એ સુખના રાજમાર્ગ ઉપરનું પહેલું પગથિયું. અને આપણે શું કરીએ છીએ કે ભૂખ મટી ગઈ છે આપણને, આપણે બધા તો સંપન્ન છીએ, સાધન સંપન્ન છીએ, આપણે સુખી છીએ આમ જોયું તો દુનિયાની દ્રષ્ટિએ, પૈસાની દ્રષ્ટિએ. છતાં આપણને ક્યાંક ક્યાંક કશું ખૂટતું હોય છે. આપણે નથી જિંદગી માણી શકતા, નથી દુનિયાને માણી શકતા. યહૂદીઓનો એક સરસ ગ્રંથ છે, તાલમુદ નામ છે ગ્રંથનું. એમાં એક વાત સરસ લખેલી છે કે જીવ જ્યારે મૃત્યુ પછી જશે ને, ત્યારે પરમાત્મા એને પૂછશે કે તને હવે શેની અપેક્ષા છે. ત્યારે જીવાત્મા એવું કહેશે કે મને સ્વર્ગની અપેક્ષા છે. તો કે સ્વર્ગની, તું તો સ્વર્ગમાંથી જ આવે છે. ત્યારે જીવાત્મા કહેશે હું ક્યાં સ્વર્ગમાંથી આવું છું, હું તો ધરતી પરથી આવું છું. ત્યારે ભગવાન કહેશે, પરમાત્મા કહેશે, અરે ગાંડિયા, આટલા સરસ પર્વતો, આટલા નદી, આટલા સરસ ઝરણાઓ, પતંગિયાઓ, ફૂલો, મેવાઓ, પશુઓ, પક્ષીઓ, વિવિધ જાતની આ દ્રશ્યો બધું મેં તારા માટે જ સ્વર્ગમાં જ બનાવ્યું છે, તે માણ્યું નહીં, અને હવે પાછું તું બીજું સ્વર્ગ માંગે છે. તારી ધરતી જ સ્વર્ગ હતી, તને માણતા ના આવડ્યું, હવે તારા માટે હું બીજું સ્વર્ગ ક્યાંથી બનાવું. ત્યારે જીવાત્માને ભાન થશે કે આટલું સરસ સ્વર્ગમાં આપણને રહેવા મળ્યું ધરતી જેવા, અને આપણે થોડેક ધન, થોડી વસ્તુઓ કે સત્તા પાછળ દોડાદોડી કરતા રહ્યા. એટલે સુખનો પહેલો માર્ગ, એ પહેલું પગથિયું એ છે, પહેલું કે આપણે આ સમજીએ કે અહીંયા સ્વર્ગ છે. બનાવતા આવડે તો, માણતા આવડે તો, અને એમાં જીવતા આવડે તો. હવે આપણે એના મુદ્દાઓ એક પછી જોતા. એટલે પહેલું એમાં એવું છે કે પહેલું મુદ્દો આપણે જો જોયો, એક શારીરિક સ્વાસ્થ્ય. એરિસ્ટોટલ કહે કે પહેલું શારીરિક સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ, એ તો આપણે જાણીએ છીએ કે સ્વસ્થ મનમાં, સ્વસ્થ તનમાં જ સ્વસ્થ મન રહી શકે, સ્વસ્થ શરીરમાં સ્વસ્થ આત્મા રહી શકે. અને આપણે બધા આત્મા, આપણે જો આત્મા છીએ, શરીરથી જુદા છીએ, પણ કોઈને એવું ફીલ નહીં થાય. આપણે શરીર સાથે એટલા બધા જોડાઈ ગયા હોય છે કે શરીરનું દુઃખ આપણું દુઃખ બની જાય છે. આપણે શરીરથી અલગ વિચારી જ ન શકતા. એટલે સ્વસ્થ શરીર હશે તો આપણો આત્મા, આપણું શરીર સુખની લાગણી અનુભવી શકશે. કોઈક જ એવા વિરલા હોય કે સંતો હોય કે જે શરીરથી અલગ હોય, એ તો સુખી જ હોય. આપણે એ કક્ષાએ પહોંચવાનું છે કે શરીરને સુખી કરવાનું છે કે આપણે સુખી થઈ જવાનું છે મનથી. હું નાનો હતો ત્યારે એકવાર
કાનજી સ્વામી પ્રવચન આપતા હતા ત્યાં ગયો હતો સોનગઢ ગામમાં, દિગંબર જૈન સમાજના સૌથી મોટા ગુરુજી ગુરુદેવ, એ સુતા સુતા પ્રવચન કરતા હતા. હું ગયો એ દિવસે સુતા સુતા પ્રવચન કરતા હતા, હું છઠ્ઠું ભણતો ત્યારે. તો એક મુમુક્ષુ, એક શ્રોતા આવીને પૂછે છે કે કેમ સ્વામીજી, કંઈ તકલીફ છે? તમને કંઈ તકલીફ છે? સુતા સુતા પ્રવચન કેમ આપો છો? ત્યારે કાનજી સ્વામી આપેલો જવાબ મારા કાનમાં હજી ગુંજે છે કે ના ના, મને કંઈ તકલીફ નથી. આ બાજુમાં બેઠાની ડૉક્ટર કહે છે કે દેહને 105 ડિગ્રી તાવ છે. દેહને તાવ છે, મને નથી. આ વસ્તુ તો સંતો કરી શકે, બાકી આપણે તો આપણા શરીરને સ્વસ્થ રાખવું પડે, રાખવું જ જોઈએ, તો જ આપણે સુખનો અનુભવ કરી શકીએ, નહીંતર ક્યાંથી કરી શકીએ? 600-700 ડાયાબિટીસ રહેતો હોય તો સામે ગમે એટલી મીઠાઈ પડી હોય તો જોઈને ખાલી ખુશ થવું પડે? લઈ ના શકાય. એટલે પહેલું સ્વસ્થ શરીર એ અગત્યનું છે. ચાલવા જઈએ, દોડીએ, જોગિંગ કરીએ, યોગાસન કરીએ, કઈ નહીં તો શ્વાસોશ્વાસની કસરત કરીએ, પણ કસરત કરીએ, શરીરને સ્વસ્થ રાખવાના પ્રયત્નો કરીએ. કારણ કે આવું કરવાથી આપણા બ્રેઇનમાંથી હેપી હોર્મોન્સ છૂટા પડે, ડોપામિન, નોરેપિનેફ્રિન, એપિનેફ્રિન, સિરોટોનિન, પછી ઓક્સિટોસિન, આ બધા હેપી હોર્મોન્સ કહેવાય. એ તો છૂટા પડે જો આપણે આપણા શરીરને કસરતમાં જોડીએ, એના એક્ટિવિટીમાં જોડીએ. સરેરાશ ગામડામાં મજૂરી કરતો માણસ એટલે સુખમાં જિંદગી ગાળી શકે છે કે એના શરીરમાં રોજ આ ઢગલો છૂટું પડતું હોય છે. આપણે બેઠાડું માણસોને જરૂર પડે, એટલે જે રેગ્યુલર કસરત કે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય એને આવી જરૂરત પડતી હતી. કારણ કે એ લોકોને તો આમને છૂટું પડતું હોય છે. એક દાદા ને દાદી હતા, 95-96 વર્ષ પહોંચી ગયા, અને માળા એટલા ઝડપથી ચાલે ને કે એક પત્રકારને, પત્રકાર ખણખોદિયા જ હોય બધા, એને થયું કે આ આટલા બધા તંદુરસ્ત કેમ છે? એટલે ઇન્ટરવ્યૂ લેવા ગયો. એટલે દાદાને કહે કે દાદા, તમારું આટલું બધું સરસ સ્વાસ્થ્ય છે એનું રહસ્ય શું છે? તો જો બેટા, અમારા લગ્ન થયા ને ત્યારે અમારા બે વચ્ચે એક સમજૂતી થઈ હતી, એક કરાર થયો હતો કે જેની ભૂલ હોય એ રોજ 5 કિલોમીટર ચાલે. હવે ભૂલ તો કે મારી જ હોય, તારે કાકીની થાય જ નહીં, એટલે હું રોજ 5 કિલોમીટર ચાલતો. તો બોલો કે પણ તો દાદી કેમ એટલા બધા સ્વસ્થ છે? તો કે પાછળ જોવા આવતો હું ખરેખર હાલું જ કે નહીં, એટલે એ તંદુરસ્ત રહી ગઈ. હવે આ શારીરિક સ્વાસ્થ્ય વિશે તો આપણે એટલું બધું બધે વાંચીએ છીએ, અને હમણાં તો એની બુક્સે બહુ બહાર પડી છે, અને વોટ્સએપ યુનિવર્સિટી તો આના માટે કુરબાન છે. એટલે એ વિષય આપણે બધા નહીં કરીએ કે શરીર સ્વસ્થ રહેવું જેટલું કહીએ છીએ, અને બીજા મુદ્દા પર જઈએ છીએ આપણે, એ છે પ્રેમાળ કુટુંબ જીવન, સરસ કુટુંબ જીવન અને સામાજિક જીવન. આ આપણા માટે બહુ અગત્યનું છે સુખ માટે. પ્રેમાળ કુટુંબ જીવન એટલે એવું કુટુંબ જીવન કે જેની અંદર બધા એકબીજાને નિર્ભેળ અને બિનશરતી પ્રેમ કરતા હોય. આપણે છોકરાઓ નાનપણથી લાંચ આપતા થઈ ગયા છે કે તું મને એક પપ્પી કરીશ બેટા તો ચોકલેટ આપીશ. એ ન્યાય સમજી જાય કે કંઈક મેળવવું હોય તો કંઈ આપવું પડે. એટલે લાંચના મૂળિયા બહુ ઊંડા એટલા માટે ઉતરી ગયા છે લાંચ રૂશ્વતના. પણ નિર્ભેળ, કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરતા, એ પ્રેમ અને એટલો આદર હોય જે કુટુંબમાં, ત્યાં સરેરાશ સુખનું માત્રા ઊંચી હોય છે. એ લોકો સુખના માર્ગ ઉપર જ ચાલતા હોય છે. પણ આપણે એવું કરી શકીએ છીએ ખરા? બહાર આપણે બહુ મોટા મોરાલીને ફરતા માણસો છીએ બધા, ચહેરા ઉપર ઘણું બધું લગાડીને બહાર નીકળીએ છીએ. હું મેકઅપની વાત નથી કરતો, પણ આર્ટિફિશિયલ આપણા આત્મા ઉપર કરેલા મેકઅપની વાત કરું છું. પણ ખરેખર આદર બધાને ઘરનાને આપીએ છીએ ખરા? વિચારજો, બહારનાને આપીએ છીએ, એક્સક્યુઝ મી, પ્લીઝ પાર્ડન મી, આ બધું કરતા કરતા આપણે એ બધાને વાત કરતા હોય છે. પણ ઘરનાને આગો જાને, છોકરો નાનો હોય તો એને એમ કે આગો આગો ખસને ઘડી, હું મારું કામ કરું જોતો નથી. નહીં, એની સાથે એની વિનમ્રતાથી આપણે વાત જ નથી કરી શકતા. એક ભાઈ, એની પત્નીનો બહુ કજિયાળો સ્વભાવ, અત્યંત કજિયો કરે, કચકચ કરે, એને પતિનું જરાય માન ન રાખે, જાહેરમાં ઉતારી પાડે, એટલે ડિપ્રેશનમાં વહી ગયા. એટલે બેન એને પાછા લઈને શરમે ધર્મે કરવું તો પડે, એટલે એને લઈને ડૉક્ટર પાસે ગયા. તો સાયકેટ્રિસ્ટે બધું સાંભળ્યું, અને પછી બેનને કીધું કે એક કામ કરો ને તમે ઘડીક બહાર બેસો. અને ભાઈને કીધું કે તમે ઘડીક બહાર બેસો, મારે તમારા પત્ની જોડે થોડીક વાત કરવી પડશે. ઓલા ભાઈ બિચારા બહાર ગયા, એટલે ડૉક્ટર એના પત્નીને કહે કે જો બેન,
એમને બીજું કશું નથી, ડિપ્રેશનનું કારણ તમે જ છો. તમે એને વાતમાં ઉતારી પાડો છો, તમે એને બોલવા નથી દેતા, તમે જ આખો દી બકબક કરો છો અને એનો આદર જરાય નથી રાખતા, માન સન્માન નથી આપતા. હવે તમે ખાલી આટલું ધ્યાન રાખશો ને તો એ ચોક્કસ ડિપ્રેશનમાંથી બહાર આવી જશે. એટલે વાત પૂરી થઈ, અડધી પોણી કલાક ડૉક્ટરે સમજાવ્યું. સાયકિયાટ્રિસ્ટનું કાઉન્સેલિંગ થોડુંક લાંબુ છે એવું. પછી બેન બહાર આવ્યા એટલે ગાડીમાં બેઠા બેઠા ઓલા ભાઈએ પૂછ્યું કે શું કીધું ડૉક્ટરે તને? તો ઓલી બેન કે કાંઈ નહીં, હવે તમે જાજો નહીં જીવો. એટલે આપણે બધા આ રીતે એકબીજાને આદર જ નથી આપી શકતા ઘરમાં. એટલે ઘરના ઘણાનું આયુષ્ય તો આમ ટૂંકાઈ જતું હશે અને સુખના માર્ગ પર ચાલવાની એટલે અનુભૂતિ નહીં થતી હોય કે આપણે બહાર જે કરીએ છીએ ઘરમાં નથી કરી શકતા. એક નાનો નવમા ધોરણમાં ભણતો છોકરો હતો, એના ફ્રેન્ડને, અને હમણાં જો મોબાઈલે એટલું બધું આપણું બગાડી નાખ્યું છે બધું, કે નવમા ભણતો ધોરણમાં ભણતો એક છોકરો હતો, એના ફ્રેન્ડને કહેતો હતો, આ મેં સાંભળેલું છું એટલા માટે લખ્યું છે અહીંયા, કે એટલા માટે કહું છું કે ગઈકાલે છે ને રાત્રે લાઇટ નહોતી તો 3 કલાક ઇન્ટરનેટ બંધ હતું, એટલે મારે મારા ઘરના બધા સાથે વાત કરવી પડી. પણ એક વાત કહું, બહુ સારા માણસો છે મારા ઘરના બધા. એને નવમાં આવ્યો ત્યારે ખબર પડી બધા સારા માણસો છે. આ દરેક ઘરની હકીકત બનતી જાય છે. હું 5-1 વર્ષ પહેલા 2019 આ જ ઓડિટોરિયમમાં લેક્ચર અપાયો હતો રોટરી ક્લબ તરફથી, ત્યારે મેં એક વાત કરી હતી, આજે હું રિપીટ કરું છું એ વાત, કે દરેક કુટુંબે જો ખરેખર સુખી થવું હોય, સુખના રાજમાર્ગ ઉપર ચાલવું હોય, તો તમારા ડાઇનિંગ ટેબલથી મોબાઈલ, ટીવી, લેપટોપ, કોઈ પણ સ્ક્રીનને 10 ફૂટ દૂર રાખજો. જેમ ઓલા ડ્રાઇવિંગ શીખે છે વાહન પાછળ લખ્યું હોય ને કે તમારું વાહન 10 ફૂટ દૂર રાખવું, એમ કોઈ પણ સ્ક્રીનને ડાઇનિંગ ટેબલથી 10 ફૂટ દૂર રાખજો અને 1-1.5 કલાક વાતો કરજો. તમને ખ્યાલ આવશે કે તમારી જિંદગી બદલી જશે. આ તો ઘરના બધા બેઠા બેઠા જમતા હોય ને મોબાઈલ જોતા હોય. અમુક તો છોકરા એવા થઈ ગયા છે, મારા પેશન્ટ એવા આવે છે કે મોબાઈલ નો દેખાડો ખાતા જ નથી મારા બેટા, મોબાઈલ જોતા જોતા જ કોળીઓ લે. એટલે મોબાઈલનો સ્ક્રીન જો દૂર રાખશું તો આપણા જિંદગીમાં, આપણા કુટુંબમાં સુખની આવિર્ભાવ થશે, થશે થશે જ તે. બીજું, ઘરની અંદર શું કરવા જેવું? બીજું, એક તો મોબાઈલ દૂર રાખશો આપણે, કે નિર્ભીડ બિનશરતી પ્રેમ કરો. આ એક જ જગ્યા એવી છે કે આપણે એકબીજાને બિનશરતી પ્રેમ કરી શકીએ. ખોટી ખોટી માંગણી નહીં કરીએ ઘરમાં. ઘણી ઘરમાં એટલી બધી ખોટી માંગણીઓ થતી હોય છે, પછી વાઈફ માંગે ને હસબન્ડ ના પાડે, ને હસબન્ડ માંગતો ને વાઈફ કંઈક બોલી જાય, એ ખરાબ બોલવાને લીધે એકબીજાનું મન દુભાઈ જાય અને ઘરની અંદર વાતાવરણ દિવસો સુધી ધૂંધવાયેલું રહે. એક બેને એક પોતાના હસબન્ડને સવાર સવારમાં કીધું કે કાલ રાત્રે મને વહેલી સવારે આ સપનું આવેલું કે તમે મને હીરા ચડેલો સોનાનો હાર આપી રહ્યા છો. એટલે આ તો ટોણો જ કહેવાય ને. હવે બિચારો મધ્યમ વર્ગનો હોય તો ક્યાંથી લાવી દે? કદાચ કરોડપતિ હોય ને આ એની પત્ની આવું કે તો અન્ડરસ્ટેન્ડેબલ, એને જો કે કેવું જ ન પડે. તો મધ્યમ વર્ગના આપણા પતિએ હોશિયાર હોય છે બધા, તો ઓલો ભાઈ કે હા મેં જોયું હતું, મને આજ એવું સપનું આવેલું કે હું તને હીરા ચડેલો સોનાનો હાર દેતો હતો પણ બિલ તારા પપ્પા જ ચૂકવતા હતા. એટલે આ બધા ઘરની અંદર આ બધું પછી શું થાય ખબર છે કે સામસામી તકલીફો ઊભી થાય, એ ના થવું જોઈએ. કુટુંબમાં આના લીધે કટુતા આવતી જાય છે. અને લાગણી તો કેવી હોવી જોઈએ? પ્રેમ તો એકબીજા પ્રત્યે કેવો હોવો જોઈએ? જીવ સાટે હોવો જોઈએ. મને મારો છોકરો એટલું જ વાલો હોય જેટલો મારો જીવ વાલો જોઈએ, મારી પત્ની એટલી વાલી હોય છે જેટલો મને મારો જીવ વાલો હોય, મારા પપ્પા એટલા વાલા હોય છે જેટલો જીવ વાલો હોય. એવી રીતે જો દરેક ઘરની અંદર આપણે આગળ વધશું તો મને લાગે છે કે આખા ઘરને, આખા સમાજને સુખી થતા વાર લાગશે જ નહીં. આખે શરીરનું જેમ એકમ કોષ છે, એક એક કોષ, કે એક આંગળી, કે એક પગ દુખતો હોય આપણને, એક પગનો એક ભાગ, તો આપણને આખું શરીર સુખ નથી અનુભવી શકતું. આપણે દુઃખી હોઈએ, આપણું શરીર દુઃખી હોય, આપણને દુઃખની અનુભૂતિ થતી હોય. તો કુટુંબ એ આખા સમાજનો એક કોષ છે, એકમ છે. જો દરેક કુટુંબ આ મુજબ સુખી થઈ જાય, એકબીજાનું માન રાખતા થઈ જાય, એકબીજાને પ્રેમ કરતા થઈ જાય, તો આખા સમાજને સુખી થતા કેટલી વાર લાગે? સમાજ આખો સુખી થઈ જાય. આ બધાએ ઘરના બળ્યા છે ને, ગામ બાળે છે. સમાજમાં, કુટુંબની અંદર સુખ નથી એટલે સમાજ આખો અશાંત છે.
1979 ની અંદર જયારે મધર ટેરેસાને નોબેલ પ્રાઇઝ મળ્યું ને ત્યારે એને કીધું હતું કે એક પત્રકારે પૂછ્યું હતું કે માતા આપણે વિશ્વ શાંતિ લાવવી હોય તો શું કરવું જોઈએ, ત્યારે મધરે બહુ સરસ જવાબ આપ્યો હતો કે ગો બેક ટુ યોર ફેમિલી એન્ડ લવ ધેમ, તમારા કુટુંબને પ્રેમ કરતા જાઓ આખી દુનિયા પ્રેમાળ બની જશે અને આપણે એટલું જ નથી કરી શકતા. અને કેવો પ્રેમ કેવો હોવો જોઈએ, એક ગામડામાં એક્સક્યુઝ મી પ્લીઝ, એક વિધવા બેન હતા, ગામડું ગામ, ચોમાસાનો સમય. હવે ચોમાસામાં કેવું હોય ખબર છે, જે ગામડાના હશે એમને બધાને ખ્યાલ હશે કે દાડી ઉપર જીવતા, દાહડી એટલે રોજનું રોજ મજૂરી કામ, એની પર જીવતા લોકોને જ્યારે બહુ વરસાદ પડે ને ત્યારે ખેતરમાં ન જઈ શકે, અને ખેતરમાં ન જઈ શકે એટલે દાડી ન મળે. હવે વિધવા, 8 વર્ષનો એક દીકરો, 2 દિવસથી ઘરમાં અન્ન નહોતું, માએ ગમે તેમ કરી જૂનું બધું કઠોળ ને આ તેને ચલાવ્યું, 3જે દિવસે બધું ખૂટી ગયું. પ્રેમ કેવો હોવો જોઈએ, હું એ કહું છું એક્ઝામ્પલ, 3જે દિવસે બધું જ ખૂટી ગયું. એટલે પેલી બેન બાજુવાળીના ઘરે ગઈ, એક બેનના ઘરે, 2-3 જણે તો ના પાડી, 3જી બેનને કે બેન લોટ આપને, એક જ વાટકી આપ, મારા દીકરા પૂરતો, હું પાણી પીને ચલાવી લઈશ પણ મારા દીકરાને રોટલો થઈ જાય ને એટલો આપ. એટલે એક દયાળુ બેન હશે આજુબાજુના, એને એક વાટકો લોટ ભરી આપ્યો. એ લોટ લઈને ઘરે આવી, ઘરે લોટ મૂક્યો અને પાણી ભરવા ગઈ. હવે ગામડામાં ઘણી જગ્યાએ નળો આવી ગયા ઘરે ઘરે, પહેલાં તો પાણી ભરવા જવું પડતું. પાણી ભરવા ગઈ, માતા પાછી આવી તો લોટનો વાટકો નહીં, એટલે નવાઈ લાગી કે લોટનો વાટકો ક્યાં ગયો. 20-25 મિનિટ પછી એનો દીકરો આવ્યો અને હાથમાં ખાલી વાટકો હતો. એટલે કે તને ભાન પડે છે કંઈ, લોટ ક્યાં ગયો, તો કે મેં મદારીને આપી દીધો. ગામડામાં ચોમાસામાં મદારી ઓબો આવે અને બધા છોકરા પાસે લોટ માંગે, એ કે મદારીને આપી દીધો, તો કે અરે મારા રોયા, તને ખ્યાલ છે એ તારા માટે હતો, હવે તું શું ખાઈશ, કાલથી તો તે થોડું ઘણું કઠોળ જ લીધું છે, આજ તો એ પણ નથી અને લોટ પણ તે આપી દીધો, શું કામ આવું કર્યું. ત્યારે દીકરો કે છે કે માં મને ખબર છે કે તું માંગીને લોટ લાવી હતી, પણ એ પણ ખબર છે કે લોટ નહીં હોય તો મારે ભૂખ્યા રહેવું પડશે, પણ માડી મદારીએ કહ્યું હતું કે જે નો લોટ લાવે ને એની માના સમ. એટલે માં તને કઈ થાય ને એની કરતા હું એકદી ભૂખ્યો રહીશ. આ પ્રેમ, આટલો પ્રેમ જ્યારે એકબીજા પ્રત્યે આવે ને ત્યારે કુટુંબમાં સમાજમાં સુખ કેમ ન હોય, એ આવી જાય. અને આપણે શું કરીએ છીએ, એકબીજાને નફરત જ કરતા હોય છે, પતિ પત્ની નફરત કરતો હોય, પત્ની પતિને નફરત કરતા હોય, ભલે આપણે બાંધી મુઠીથી હાલ્યા જઈએ છીએ જુદી વસ્તુ છે, પણ આ સ્વાભાવિક બની ગયું છે. એક ભાઈનું મૃત્યુ થઈ ગયું, એ સ્વર્ગમાં ગયા તો સ્વર્ગના દરવાજા પર યમદૂત ઊભો હતો. એણે પેલા ભાઈને કીધું કે ક્યાં જાઓ છો, તો કે મારે સ્વર્ગમાં જવાનું છે, હું મારું પૃથ્વી પર મૃત્યુ થઈ ગયું છે. તો કે લવનો સ્પેલિંગ બોલો જોઈ, તો કે LOVE. તો કે ઓકે જાઓ. હજી જાઓ કે તો યમરાજાનો ફોન આવ્યો એની ઉપર, એટલે ઓલાને કે તું ઘડીક ઊભો રહે, હું હમણાં આવું છું. કોઈ પણ આ જીવાતમાં આવે ને તેને પૂછવાનું લવનો સ્પેલિંગ, અને જો સાચો સ્પેલિંગ કહે ને તો અંદર આવવા દેવાનો, નહીં તો નર્કમાં મોકલી દેવાના. તો ઓલો ઊભો રહ્યો, તો નસીબ જો કે એની વાઈફ જ પાછળ આવી, એટલે કે તું અહીં ક્યાંથી, તો કે તમારા અંતિમ સંસ્કાર કરીને હું ઘરે જતી હતી, મને ટ્રકવાળાએ કચરી નાખી, હવે મને સ્વર્ગમાં જવા દો. તો કે એમને ન જવા દે, અહીં નિયમ હોય બધા, ઘર થોડું ચાપડું, અહીં નિયમથી જવાય. હું તને સ્પેલિંગ પૂછું ને એનું સ્પેલિંગ નો તું મને સાચો જવાબ આપે ને તો જ તું અંદર જઈ શકીશ. તો કે આ પૂછો સ્પેલિંગ, તો જેકો સ્લોવેકિયા. એટલે અહીંયા તો ઠીક છે, ત્યાંય છોડતા નથી, દાજ તો જુઓ.
જે કોઈ સ્પેલિંગ મને નથી આવડતો, ત્યારે અચાનક પૂછો તો યાદ કરવું પડે, સી થી શરૂ થાય છે. એટલે આપણે એકબીજા પર દાજ કાઢવાનો એક મોકો નથી જવા દેતા, પણ એવું નથી. ઘણી વખત બહુ બહુ જ પ્રેમ પણ હોય છે. એક જગ્યાએ ચાર પાંચ યુવાનો બેઠા હતા રેસ્ટોરન્ટમાં, અને જોતા હતા કે વડીલ દાદા અને દાદી એ સૂપ ધીમે ધીમે પીતા હતા. એટલે પેલો યુવાનો તો મસ્તી જ જુદી હોય ને, આખી ઉંમર જ જુદી છે. દિવસમાં શાહબુદ્દીનભાઈ કે ને એમ દસ દસ વાર તો પ્રેમના ઉમળ કાઢતા હોય. તો ઓલા એક છોકરો છોકરીને કે જો અત્યારે આપણે પ્રેમ કરી લે બરાબર, આ ઉંમરે જો છે પ્રેમ જરાય, છા નામાના પોતપોતાની રીતે પીવે છે ને સૂપ, એકબીજાની સામે જોવે છે. ત્યારે પેલી છોકરી કે હું હમણાં ચમચી લેવા આખી હોય ને, ત્યારે મેં જોયું તું ટેબલ નીચે જો. એટલે ઓલો ટેબલ નીચે જોયો તો દાદા ને દાદીએ હાથ પકડી રાખ્યા હોય, એકબીજાનો હાથ પકડેલો હોય, આ પ્રેમ. કાંઈ ન હોય ત્યારે પણ પ્રેમ, જ્યારે કશું જ નહીં હોય ત્યારે પ્રેમ, જે હતું ત્યારે પ્રેમ, એને જ પ્રેમ કહેવાય. એક દાદા દાદીને બહુ જ પ્રેમ કરતા હતા, એટલું બધું પ્રેમ કરતા હતા કે દાદીને પાંચ મિનિટે છૂટા ન મૂકે. હવે દાદીના પિયરથી સંદેશો આવ્યો કે ભાઈ તમે બે પાંચ દિવસ આવી જાઓ ને, ઘણા વખતથી નથી આવ્યા, પ્રપોત્રનો કે એવું કંઈક આવ્યું છે. તો એના કે તમે આવી જાઓ, એટલે દાદી બધા માટે કપડાં લીધા, ગિફ્ટ લીધી, મોટી બેગ તૈયાર કરી. પણ દાદા મૂકે તો જવાય ને, દાદા છોડે જ નહીં. એટલે દાદી કે એક કામ કરીએ, ચાલો આપણે થપ્પો રમીએ. નહીં તો દાદા કે જાય એમ તો હતા નહીં, કે પેલા હું સંતાઈ જાઉં અને તમે થપ્પો મને ગોતવા નીકળો, અથવા તો તમે સંતાઈ જાઓ ને હું તમને ગોતવા નીકળું. તો દાદા કે હું સંતાઈ જાઉં. દાદા સંતાઈ ગયા, એટલે દસ પંદર ગણીને દાદી કે છૂટે છે એમ કે દાદી જોયું દાદા નથી, એટલે બેગ છોકરાઓ પાસે ઉપાડીને ટેક્સીમાં નાખીને વહી ગયા. પિયર જઈને બેગ ખોલી અંદરથી દાદા નીકળી કે થપ્પો. આ પ્રેમ, પ્રેમ આને કહેવાય કે ક્યાંય પાછા ન પડે. આટલો પ્રેમ એકબીજા માટે હોવો જોઈએ. પરદેશની વાત છે, કુટુંબના પ્રેમની વાત કરું છું. એટલે એક માણસે એની પત્નીને અત્યંત મોંઘી દાટ કાર, બે ત્રણ કરોડની કાર આપી, લેમ્બોર્ગિની ટાઈપની, અને એને કીધું કે જો કારના ગ્લો બોક્સ હોય આગળ, એમાં મેં બધા જ ડોક્યુમેન્ટ્સ મૂકેલા છે, તારે ક્યારેક પોલીસ અટકાવી ડોક્યુમેન્ટ્સ માંગે તો તું આપી શકે. તારો લાઇસન્સ એ આવી ગયું છે, એ પણ મેં કવરમાં અંદર મૂકેલું છે, અને જરૂર પડે તો અગત્યના ફોન નંબર પેલા ઇન્સ્યોરન્સના પેપર્સમાં લખેલા છે. તો ઓલીને તો આ કાર બહુ વખતથી ગમતી હતી, એટલે કે હું એક આંટો મારતી આવ્યો. તો ચોક્કસ મારતી આવ્યો, પણ હાઈવે પર સે ધ્યાન રાખજે. એટલે પેલી કે બસ એ તો નીકળી ગયા આંટો મારવા માટે. એની ડ્રીમ કાર હતી, અને ઘરથી 2 કિલોમીટર દૂર ગઈને ત્યાં એક વળાંકની અંદર થાંભલા સાથે ગાડી ભટકાઈ ગઈ, અને એક સાઈડનું આખું પડખું ચીરાઈ ગયું. નવે નકોર કાર, અને એને દશા કર નાખી, એ હેબતાઈ ગઈ. એને કશું ન થયું, પણ કાર અડધી ચીરાઈ ગઈ, કારણ કે એની તરફનો બીજી તરફથી ચીરાઈ ગઈ. આ કોઈ રાહદારીએ જોઈ લીધો અકસ્માત, એટલે એને પોલીસને ફોન કરીને કીધું ભાઈ અહીંયા એક્સિડન્ટ થયું. પોલીસ આવી ગઈ 5-10 મિનિટમાં. અને ઓલી એટલો જીવ બાળતી હતી કે આજે જ મારા હસબન્ડે મને આપી કાર, આટલી મોંઘી, હવે હું જવાબ આપીશ. અને મેં જો કારની દશા તો કરી, કાર સામે જોઈ જ ન શકાય એવી એવી દશા કર નાખી હતી. એટલે એને આંસુ આવવા માંડ્યા. તે પોલીસે પૂછ્યું કે મેમ આપણી પાસે પેપર્સ છે બધા? તો કા છે, પેપર્સ કાઢીને આપ્યા. લાઇસન્સ? અને લાઇસન્સનું કવર કાઢ્યું. તો લાઇસન્સના કવરમાં લાઇસન્સની જોડે એક કાગળ નીકળ્યો, એટલે એને વાંચ્યું. એમાં લખ્યું હતું કે વાલી નો કરે નારાયણ, અને ક્યારેક તારો એક્સિડન્ટ થાય તો યાદ રાખજે કે મને કાર નથી વાલી, તું વાલી છો. એટલે કોઈ દિવસ તારો એક્સિડન્ટ થાય ત્યારે જીવ નહીં બાળીશ, કારણ કે મને તું ગમે છે, મારા માટે તારી કિંમત છે, કારની નહીં. અને અહીંયા તો દીકરો સાયકલનું એક ટાયર તોડીને આવ્યો હોય તો બાપા ફરી વળે મારા ગામડામાં. તો શહેરમાં ખબર નથી, કારણ કે હું શહેરમાં બહુ ઓછો રહ્યો છું. બાકી ગામડામાં તો ઘણા તો સાયકલમાં પંચર પડ્યું તો એ લાકડી ઉપાડતા.
હવે આ સામસામું લાગણીનું બંધન થાય ક્યારે? આવું થાય ત્યારે. અને આપણે શું કરીએ છીએ ખબર છે કે ઘણી વખત જાણે અજાણે આપણને પ્રિપાત્ર માટે જ નફરત ઊભી થતી હોય આપણા ઘરમાં જ તે, અને આપણે આપણું ધાર્યું ન થાય ને એટલે આપણે દુઃખી થઈ જઈએ. કારણ કે દુઃખની એક વ્યાખ્યા એવી છે કે તમારું ધાર્યું થાય સુખ ને ધાર્યું ન થાય દુઃખ. એટલે આપણે શું કરીએ છીએ કે આપણા પાત્રો નજીકના પાત્રોને હેરાન કરવાની કોશિશ કર્યા કરીએ છીએ. એ સુખના રાજમાર્ગ ઉપર આવતા હર્ડલ્સ એ વર્તતા એ ન ઉભા કરતા આપણે બધાએ શીખવું જોઈએ. એક બેન મંદિરમાં ગયા હતા, મંદિરમાં ગયા ને પર્સ ખોલ્યું ને તો અંદરથી રિમોટ પડ્યું ટીવીનું. એટલે પાછળવાળી બેન કે બેન ભૂલમાં ફોનની જગ્યાએ મુકાઈ ગયું છે? તો ના ના ફોન તો આ રહ્યો. તો રિમોટ? તો કે મારા હસબન્ડને મેં 10 વાર કીધું ચાલો મંદિરે જઈએ, નો આવ્યા ને એને ક્રિકેટની મેચ જોવી હતી તો રિમોટ હું લઈ આવ્યો. હવે જોવે મેચ કે પડોશીને ત્યાં જાય પણ મેચ તો ન જ જોવા દઉં. એટલે આટલી દાજ કાઢે આપણે એકબીજા ઉપર. તું ઘરમાં શાંતિનું સુખનું વાતાવરણ ઊભું કેવી રીતે થાય? એટલે એકબીજાને ઉતારી પાડવા એ જાણે આપણા કુટુંબોની અંદર પ્રેમનું વાતાવરણ ઊભું કરવામાં સૌથી મોટી અવરોધ છે. અને આપણે કરીએ જ છીએ બધા. એક છોકરાએ પપ્પાને પૂછ્યું, પપ્પા આપણે માણસ કેવી રીતે આવ્યો દુનિયામાં? તો જો બેટા, પહેલાં એકકોષી જીવ હતા, પછી બહુકોષી જીવો બન્યા, પછી વાંદરો બન્યો અને વાંદરામાંથી પછી માણસ બન્યો. એટલે છોકરો ઠીક, એ લખવા બેઠો તો ભૂલી ગયો કે પપ્પાએ શું એકકોષી બહુકોષી શબ્દો એવા છે, ભૂલી જઈ ના છોકરો. તો પપ્પા તો વહી ગયા હતા એટલે એની મા પાસે ગયો કે મા આપણે માણસ કેવી રીતે આવ્યો? તેની માં કે જો પહેલાં ભગવાને આદમ અને ઈવને બનાવ્યા અને આદમ અને ઈવ બે હતા એના સંતાનો આપણે બે, આપણે બધા. તો પણ કે પપ્પા તો એવું કહેતા હતા કે પહેલાં વાંદરો હતો ને વાંદરામાંથી આપણે બન્યા. તેની માં કે પપ્પા એની તરફનું કહેતા હતા, આ તો મારી તરફનું છે. પપ્પાના તરફનું એમ હશે, આ મારા તરફનું કીધું. એટલે બાપને છોકરાની નજર સામે જ ઉતારી પાડવાનું. આપણે આ નાની નાની વસ્તુ ધ્યાનમાં નથી લેતા પણ આ ખરેખર બહુ અગત્યની વસ્તુ હોય છે. બાળકને ખાલી એટલું જ આપણે ના કહીએ અને એટલી જ વખત આપણે જો જાળવી જઈએ તો ખરેખર બાળકને મા બાપનો પ્રેમ દેખાય. આપણે શું કરીએ છીએ બધા, મેં ગયો વખતે આવ્યો ને ત્યારે કીધું હતું કે મારા મારી જાહેરમાં કરીએ છીએ પણ પ્રેમ ખાનગીમાં કરીએ છીએ. હકીકતે જે દિવસે કુટુંબમાં ઊંધું બનશે ને ત્યારે દરેક કુટુંબમાં સુવર્ણ યુગ આવી જશે કે મા બાપ એકબીજાને છોકરાની હાજરીમાં હાથ પકડતાય બાળક ન જોતું. તો પછી પ્રેમની લાગણી ઉદ્ભવે કેવી રીતે? પણ અમારે ગામડામાં તો એવું મેં જોયું છે કે બાપ માને ભટફટ દે, લાફો મારી શકે, જાહેરમાં મારી શકે. અમે ગામડામાં ડગલાબંધ વખત આ વસ્તુ જોયું છે કે માને ઉતારી પાડે, લાફો મારી શકે, ગમે તે કરી શકે. પણ એ ભાઈને કે જે બેનને અમે ક્યારે એકબીજાનો હાથ પકડતા ન જ જોયા. જે દિવસે આપણે પ્રેમ પણ જાહેરમાં કરતા થશું અને મારા મારી ખાનગીમાં કરતા ઘરમાં થશું ત્યારે આપણો બાળકો પ્રેમનો પાઠ શીખીને જ મોટા થશે. અને એકબીજાને મેં કીધું ને ઉતારી પાડવાનું તો એટલું બધું ચાલતું હોય કે આપણે એક મોકો ના ચૂકીએ. એક બેન એના પતિને કે તમે ગઈકાલ રાત્રે મને બહુ ગાળો દેતા હતા ઊંઘમાં. તો કે તારો વહેમ છે? તો મેં સાંભળી તો મારો વહેમ છે નો છે. તો કે હું ઊંઘમાં હતો એ જાગતા જ ઠપકારતા હતા. એટલે આ સપનાની વાતે નથી. આપણે એટલી બધી એકબીજાને ઉતારી પડતા હોય છે. આપણે ઘણી વાર એકબીજા સાથે જીવી જતા હોય છે એનું કારણ બાંધી મોઠી હોય છે, ગામને ખબર નથી પડતી, નહીતર આવવું જોઈએ છે. અને પતિ પત્નીનું કે પત્નીએ પતિનું અપમાન કરવાનો એક પણ મોકો ઘરમાં છોડતા હોય. એકવાર એક પતિ પત્ની બહાર જતા હતા અને એક આંધળો માણસ પ્રજ્ઞા ચક્ષુ ઊભો હશે, એણે કીધું કે બેનનો અવાજ કંઈક વાત કરતા સાંભળી ગયો તો, હે મલ્લિકા એ હુસ્ન, એ સુંદરી મને કંઈક આપતા જાઓ ને. એટલે એનો ધણી એની સામે જઈને કંઈક ખરેખર આંધળો છે આપી દે. તું મલ્લિકા એ હુસ્ન છો જ નહીં, સુંદરી પણ નથી પણ આપી દે, આંધળો જ લાગે છે. એટલે આ બધી વસ્તુ પરથી આપણે એ શીખવાનું કે ઘરમાં એકબીજાનો આદર કરીએ, એકબીજાને અત્યંત પ્રેમ કરીએ, દિલ ફાડીને પ્રેમ કરીએ અને એકબીજાનું માન રાખીએ. આટલા વસ્તુથી જ તે મને લાગે છે કે દરેક ઘર પ્રેમાળ બની જશે. અને ઘરમાં પ્રેમ આવી જશે તો મને એવું લાગે છે કે પછી સમાજને પ્રેમાળ બનતા અને સુખી થતા કોઈ વાર જ નહીં લાગે. હવે આપણે નેક્સ્ટ મુદ્દા પર જશું
જોકે આપણે ઘરમાં ઘણી વખત શું કરીએ છીએ, નેક્સ્ટ મુદ્દા પર જતા પહેલા એક વાત કહી દઉં કે બહાર આપણે હંમેશા બધાની ક્ષમા માંગતા જઈએ છીએ, કારણ કે બહાર આપણને સામો એટલો પ્રતિભાવ આવવાની અથવા પ્રત્યાઘાત આવવાની શક્યતા આપણા મનમાં હોય છે. એટલે બહાર એક્સક્યુઝ મી ને મને માફ કરજો ને ક્ષમા કરજો ને તમારી સીટ લઈ શકો ને ફલાણું ઢીકડું એ બધું આપણે કરતા હોય છે, પણ ઘરમાં આ નથી કરતા. ઘરમાં તો આપણે શું કરીએ છીએ, તરત અભિપ્રાય આપી દઈએ છીએ, આપણે રાહ પણ નથી જોતા કે સામુ વ્યક્તિ શું કરવા માંગે છે. એ ત્વરિત પ્રત્યાઘાત આપવાની જે આપણી ટેવ છે એના લીધે આપણે હંમેશા ઘરની અંદર તકલીફ ઊભી કરી દઈએ છીએ. એક ભાઈ એની દીકરી લઈને એક બગીચામાં ગયા હતા અને દીકરીએ બગીચામાં એક સફરજન વેચનાર માણસને જોયો અને કીધું કે પપ્પા મને સફરજન લઈ આપો ને. તો બાપના ખિસ્સામાં પૈસા હશે એટલે એણે બે સફરજન ખરીદ્યા, બે મોટા હતા, બેયનું પેટ ભરાય છે એટલું હતું. એટલે એણે દીકરીને સફરજન પકડવા આપ્યા, બેટા તું પકડ ઘડી ત્યાં હું પૈસા ચૂકવી દઉં. દીકરી બે હાથ સફરજન પકડ્યા, 5-6 વર્ષની દીકરી, એટલે પૈસા ચૂકવીને બાપ ફર્યો કે લાવ બેટા. તો દીકરીએ પહેલા સફરજન બટકું ભરી લીધું, હજી બાપ કંઈ સમજે પહેલા બીજામાંથી બટકું ભરી લીધું. એટલે બાપને આઘાત લાગ્યો કે મારો ઉછેરમાં કંઈ ખામી રહી ગઈ હશે અને મને નહીં આપવું હોય, બે એઠા કરી દીધા. એટલે આ દીકરીના ઉછેરમાં મારી શું ભૂલ રહી ગઈ, અમે તો બધું શીખવાડ્યું છે, આવું કેમ? ત્યારે દીકરી કહે છે, પપ્પા જમણા હાથવાળું લેવા વધારે મીઠું છે. બાપ દુઃખી થઈ જાય છે અને પોતાના ત્વરિત અભિપ્રાય માટે એવું થાય છે કે ખોટું કર્યું મેં, દીકરીના ઉછેર સુધીનું વિચારી લીધું પણ મેં એવું ન વિચાર્યું કે મારા માટે વધારે મીઠું સફરજન ગોતતી હતી. એટલે બાપ એને એ સફરજન દીકરીને આપી દે છે, બે મજાથી ખાય છે પછી બેસીને. પણ ત્વરિત અભિપ્રાય એ આપણને હંમેશા હેરાન કરે. હમણાં વોટ્સએપ પર મેં એક મેસેજ વાંચ્યો હતો, બહુ સરસ છે કે તમે એક વોટ્સએપ પર નહોતો, બીજો ફેસબુક પર ગયો હતો, કે તમે એક શહેરમાં ગયા છો અને ગરમીમાં બળબળતા બપોરે જે વિસ્તારમાં રિક્ષા કે ટેક્સી નથી મળતી એ વિસ્તારમાં છો ને એક ઝાડ નીચે ઊભા છો ગળી છાંયો પોરો ખાવા માટે, અને સામેથી બીજા માળની બારી ખુલે છે, તમે ત્રાસી ગયા છો, તમારે પાણી પીવું છે પણ આજુબાજુ બિસ્લેરી બોટલ મળે એવું પણ જગ્યા નથી, ક્યાંય એવી દુકાન દેખાતી નથી, અને આટલી ગરમીમાં તમે ચાલી જવાની શક્તિ ગુમાવી બેઠો છો, સામેથી બીજા માળની બારી ખુલે છે અને એક માણસ તમને ઈશારાથી પૂછે પાણી જોઈએ છે, તમે હા પાડો છો એટલે બારી બંધ કરે છે. હવે આ માણસ માટેનો આપણો અભિપ્રાય શું હોય? બહુ સારું લાગે. એના ઘરની નીચે બોલાવે છે, આપણે ત્યાં જઈએ છીએ, 20 મિનિટ થાય તો બારણું જ નથી ખોલતો એ માણસ. હવે અભિપ્રાય શું હોય કે મારે ખોટો ખોટો બોલાવ્યો, તડકામાં આટલો લાંબો કર્યો, મને 200 મીટર પાછું 100 મીટર ચાલવું પડ્યું. ત્યાં બારણું ખુલે અને એ માણસ કે માફ કરજો, તમારે ઘણી બધી વાર ઉભા રહેવું પડ્યું પણ મને થયું કે તમે એટલા થાકેલા છો કે તમને શરબત આપું તો વધારે સારું છે સાદા પાણી કરતાં, એટલે હું શરબત બનાવવા રોકાયો ને એટલા માટે વાર લાગી. હવે આપણો અભિપ્રાય શું હશે? તમે એક ઘૂંટડો આપણે પાણી શરબત પીએ છીએ અને ખારું દૂધવા જેવું ખાટું હોય છે, એને ખાંડ નથી નાખી, હવે આપણો અભિપ્રાય માણસ માટે શું હશે? ત્યાં જ એ માણસ ખિસ્સામાંથી પાઉચ કાઢે શુગરનો કે ભાઈ મને ખબર નથી કે તમને શુગર છે કે નહીં, ડાયાબિટીસ છે કે નહીં, એટલે તમે આ શુગર જોઈએ એટલે લઈ લો મારી પાસેથી, હવે આપણો અભિપ્રાય શું હશે? જો 5 મિનિટમાં આપણો અભિપ્રાય 5 વખત બદલતો હોય તો જિંદગી વિશે, કુટુંબ વિશે, વ્યક્તિ વિશે, બાળકો વિશે, માતા પિતા વિશે આપણે અભિપ્રાય આપવાને લાયક ખરા? મોટા ભાગના આપણા દુઃખો આ ત્વરિત અભિપ્રાયમાંથી ઉદ્ભવે છે. એટલે ત્વરિત અભિપ્રાય આપવાનું ટાળવું, થોડીક રાહ જોવી. નાનપણમાં આપણે પંચતંત્રમાં કે વાત હતી કે ઓલો રાજા એના સાધુને મળે, સાધુ એને કે વરદાન આપે છે કે મારી પાસે બીજું કંઈ નથી પણ હું તને એક વાત કહું છું, યાદ રાખજે કે કંઈ પણ પગલું ભરતા પહેલાં 7 ડગલા પાછળ ચાલવું. આ વાર્તા બધાએ વાંચી હશે. એ વાર્તા મુજબ ત્વરિત અભિપ્રાય આપવાનું જો આપણે ટાળીએ તો ઘણા બધા પ્રશ્નો અટકી જાય 100%. બીજું, પ્રેમ વેચતા રહેવો. પ્રેમ એક એવું બીજ છે કે જેટલું વેચશો એનાથી ડબલ થઈને તમારી પાસે આવશે, આપણી બધા પાસે આવશે. એને વાવતા રહેવું અને કોઈ જાતના અપેક્ષા વગર વાવતા રહેવું. પરદેશમાં એક સાંજના એક સવાર હતી અને બહુ બરફ પડી રહ્યો હતો, ખૂબ જ બરફ પડી રહ્યો હતો. એ સમયે એક માણસ તૂટ્યું વાળીને શેરીને નાકે પડ્યો હતો. ત્યાં એક મોંઘી દાટ કાર આવીને ઊભી રહી, એમાંથી એક આધુનિક લેડી ઉતરે અને પહેલાને પૂછે
કે ભાઈ તારે કંઈ ખાવું છે, તારે ગરમાટો જોવતો હોય તો રેસ્ટોરન્ટમાં ઘડી સામે રેસ્ટોરન્ટ છે એમાં બેસવું છે, કોફી પીવી છે? પેલો લેડી સામે જોઈને કહે કે નહીં મેડમ, મારે કશું જ ન જોયું, તમે જતા રહ્યો. કારણ કે એને ખબર હતી કે આ બધા છે નખરા, એના હોય ફોટો પડાવવાના હોય છે, રીલ્સ ઉતારવાના હોય છે, કે 10 રૂપિયાનું દાન કરે ને એમાં તો વાયરલ રીલ થઈ જાય એનું, કે મારે નથી જોતું. ફરી પાછી ઓલી હાથ પકડી ઊભા કરે કે ઊભા થાઓ ભાઈ. હવે એ મથામણ ચાલતી હતી, એક પોલીસ ઓફિસર જોઈ જાય. એ પોલીસ ઓફિસર એની પાસે આવે અને કે મેડમ, આ માણસ કાંઈ તમને તંગ કરે છે, હેરાન કરે છે? તો નહીં, મને કશું હેરાન નથી કરતો, પણ મારે એને સામે રેસ્ટોરન્ટમાં લઈ જવો છે. એ ક્યારનો ભૂખ્યો હશે તમે જુઓ તો ખરા, ખાધું નહીં હોય, એના હાથ પગ બ્લુ થઈ ગયા છે ટાઢથી, બરફ પડતો હોય ત્યારે ઠંડી કેટલી બધી હોય. એટલે પોલીસ ઓફિસર કહે, ઓ ગોડ, આ તો જેક છે, જેક નામનો માણસ છે ને વર્ષોથી અહીં રહે છે. તો કે એને સામે લઈ જવો છે. તો ચાલો. એટલે જેકનો હાથ પકડીને પોલીસ ઓફિસ ઉભો કરે, તો નહીં મારે નથી જવું, હું ત્યાં જાઉં ને એ ભેગા જ એ લોકો મારું અપમાન કરીને કાઢી મૂકે છે. અમારી જેવા ભિખારીઓ માટે આવા રેસ્ટોરન્ટમાં જગ્યા જ નથી હોતી. પણ પાછો બેસવા જતો હતો પણ પોલીસ ઓફિસરે ટટ્ટાર બાવડું કડક પકડ્યું હતું એટલે બેસી ન શક્યો જેક. ઓલી લેડી અને પોલીસ ઓફિસર જેકને રેસ્ટોરન્ટમાં લઈ જાય અને ખૂણાના ટેબલ પર બેસાડે. એને જોવે ત્યાં તો મેનેજર દોડતો આવે, તું પાછો આવ્યો કે? તારે જેવા ભિખારા હવારવારો આવે, અમારો આખો દિવસ બગડી જાય છે, મોર્નિંગના સમય તું ક્યાં પધાર્યો? ગેટ આઉટ. એટલે પેલી લેડી એને કહે કે મિસ્ટર મેનેજર, તમને એડીએન કંપની યાદ છે? 3જી સ્ટ્રીટમાં જેનું બેન્કિંગ છે, બેન્કિંગ ફર્મ છે? તો હા, પેનલ ઓફ એડી. તો કે પેનલ ઓફ એડી હું જ છું. દર અઠવાડિયામાં 2 વખત તમારે ત્યાં બહુ મોટી પાર્ટી આપીએ છીએ ને તમારે ત્યાં બહુ મોટું ખર્ચો અમે કરીએ છીએ. તમારો હોલ આજે છે એની અંદર અઠવાડિયામાં 2 વખત અમે ભાડે રાખીએ છીએ અને તમારા રેસ્ટોરન્ટને એનાથી સારો એવો નફો થતો હશે નહીં? મેનેજર ચૂપ થઈ ગયો. હવે શું બોલે? બિચારો જે આ દરમિયાન કહેતો હતો કે મેડમ, હું કહેતો હતો ને કે અમારું અપમાન જ થશે, આવી જગ્યાએ મને શું કામ લઈ આવ્યા, વધારે મને હેરાન કરવા માટે, વધારે અપમાનિત કરવા માટે? તો લેડી કહે છે, તું જેક બેસ, તારે નથી બોલવાનું કાંઈ. એટલે મેનેજરને કહે, વેઇટરને મોકલો, ઓર્ડર લઈ જાય. એટલે વેઇટર બોલો, મેનેજર ચૂપચાપ પાછો વહી ગયો, કારણ કે આટલું મોટું દર અઠવાડિયાનું નફો કોણ જવા દે. એટલે પેલો વેઇટર લઈ જાય એને સેન્ડવિચ મોટી મંગાવે, કોફી મંગાવે, લેડી પણ કોફી મંગાવે અને પેલા પોલીસ ઓફિસર માટે કોફી મંગાવે લેડી. પછી કહે છે કે જેક મને ઓળખી? એટલે જેક સામે જોવે કે મેડમ, તમારો ચહેરો જાણીતો લાગે છે પણ કાંઈ યાદ નથી આવતો. તો કે આજથી બરાબર 20 વર્ષ પહેલા 22 ફેબ્રુઆરીની સવારે હું સામે ફૂટપાથ ઉપર પડી હતી, ઘરેથી ભણવા આવી હતી પણ પૈસા ખૂટી ગયા, મકાન માલિકે કાઢી મૂકી, રેન્ટ નહોતી ભરી શકી, કોલેજમાં ફીસ ન ભરી શકી એટલે કોલેજે કાઢી મૂકી. એટલે બેહાલ થઈને હું અહીં આવી હતી ને હિંમત કરીને આ રેસ્ટોરન્ટમાં ઘૂસી હતી ત્યારે તમે અહીં મેનેજર હતા. તો છે કે હા, હું પહેલાં મેનેજર હતો પણ પછી મારા નસીબ બગડ્યા, રિટાયરમેન્ટ પછી મારું કોઈ હતું નહીં, મારી પાસે કંઈ પૈસા નહોતા. એટલે લેડી કહે છે, એ વખતે તમે મને આ જ ટેબલ પર બેસાડી હતી અને સેન્ડવિચ અને કોફી આપ્યા હતા. હું ગભરાતી હતી ખાતા કે બિલનું શું થશે, ત્યારે મેં જોયેલું કે તમે ચૂપચાપ તમારા ખિસ્સામાંથી પૈસા કાઢી વેઇટરને સમજાવીને બોક્સ કેશ બોક્સમાં મૂકતા હતા. હું આજના દિવસ સુધી નથી ભૂલી. તો હા, મને યાદ આવ્યું, મેં તમને કીધું હતું, તમે એવું પૂછ્યું હતું કે વર્કના બદલામાં કામ મળશે, ત્યારે મેં કીધું કે ના, એ અમારી ફર્મની પેલી પોલિસીની વિરુદ્ધ છે, એટલે વર્કના બદલામાં અમે કામ નથી આપતા, પેલા ફૂડના બદલામાં વર્ક નથી આપતા, પણ તમને મને મળી રહી ખોરાકને ફૂડ કોફી એના માટે તમે તમારા ખિસ્સામાંથી આપેલું અને મને કીધું હતું કે તારે તમે અહીં બેસ્ટ છો, તમે તારે હું ગરમાવો આવે ને ત્યાં સુધી. એટલે જેક રડી પડે છે કે મને આજના દિવસે બરાબર યાદ છે. એટલે ઓલી પેનલ ઓફ એડી ખિસ્સામાંથી કાર્ડ કાઢે, જો એમાં કંઈક લખે $1500 કાઢે, કાર્ડ $1500, આ મારું કાર્ડ છે, 3જી સ્ટ્રીટમાં મારી ફર્મ છે, આ ડોલરથી તમે પૈસા તમારું નવા કપડાં ખરીદજો,
એક રેન્ટ પર તમે એક એપાર્ટમેન્ટ રાખી લેજો અથવા તમારી રહેવાની જગ્યા રાખી લેજો. આની પર મેં મારા સેક્રેટરી પર લખેલું છે, તમને નોકરીએ રાખી છે અને કાલ સવારથી નોકરીએ હાજર થઈ જશો. આમાં પૈસા ખૂટે એટલે મને ફોન કરવા માટે મારો પર્સનલ નંબર ફરતે મેં ચકરડું કરેલું છે, એ પર્સનલ નંબર મારો યાદ રાખજો. ગમે ત્યાંથી ફોન કરશો તમને પૈસા મળી જશે. એમ કરીને બહાર નિરાતે કોફી પી નીકળજો. બહાર નીકળે પોલીસ ઓફિસર જોડે નીકળે. પોલીસ ઓફિસર એને કહે છે કે મેડમ આજે તમે જેક ઉપર બહુ મોટો ઉપકાર કર્યો. જેક નહીતર આમ જ મરી જાય પેલા ફૂટપાથ ઉપર. ત્યારે લેડીઝ છે, મેં નથી ઉપકાર કર્યો, જેકે જે વાયવું હતું એ જ લણી રહ્યો છે. એને સ્નેહ વાયવો હતો, એ સ્નેહ લણી રહ્યો છે. જેકને તો એ જ મળે છે એ જેણે એને વાવ્યું હતું. લાગણી વાવી હતી, પ્રેમ વાવ્યો હતો, એને પ્રેમ પાછો મળી રહ્યો છે. ઇંગ્લિશમાં એક સરસ મજાની કહેવત છે કે થ્રુ ધ બ્રેડ ઓન ધ વોટર એન્ડ ઇટ વિલ કમ બેક ટુ યુ. તમે પાણી પર બ્રેડ નાખશો તો પાછી તમારી પાસે જ આવશે. સ્નેહ નાખશો, પ્રેમ વાવશો, સમાજ પ્રત્યે કરુણા રાખશો તો એ 100% પાછો આવશે. હું જ્યારે માંદો પડ્યો હતો પહેલી વાર 1987ની અંદર, મને ભયંકર કમળો થઈ ગયો હતો, તો મારા પેશન્ટ્સે મારા માટે માનતા હું માનેલી, ચાલતા એ જવાની, દડતા દડતા જવાની. એટલે મને એમ થાય કે તમે સ્નેહ વાવો, બાકી બધા ફેક્ટરને તો એની દુવાઓ જ વાળી દેશે. પણ યાદ રાખવું. હવે આપણે નેક્સ્ટ મુદ્દા પર જશું, એ છે પર્યાપ્ત ધનરાશિ. આપણે બે મુદ્દા લીધા, શારીરિક સ્વાસ્થ્ય, સારું કુટુંબ જીવન ને પ્રેમાળ કુટુંબ જીવન ને સમાજ જીવન, અને ત્રીજો મુદ્દો હોય આપણે છે પર્યાપ્ત ધનરાશિ. જુઓ, ઓક્સિજન અને પાણી જેટલી જરૂરિયાત ધનની છે. ઓક્સિજન ને પાણી તો કદાચ એમને ક્યાંકથી મળી જાય, પણ ધન માટે તો કમાવવું જ પડે, સિવાય કે તમે ખુદ ઉગાડતા હો. તમારે કમાવવું જ પડે, પૈસા આપવા જ પડે. એટલે પૈસા બહુ જરૂરી ફોર્સ છે. એ પૈસા નહીં કમાવો એવું કહેતા જ નથી, કોઈએ નથી કીધું આજ સુધીમાં, અને કીધું હશે એ પાછળથી તો કમાતા જ હોય છે. પેલું કહે ને કે આપણે એવું એક સરસ મજાનું પેલું છે જોક જેવું કે આ જગતમાં કંઈ પણ જોડે આવતું નથી, તમે કાંઈ વસ્તુઓ સંગ્રહ નહીં કરશો, તમારી જોડે કશું આવવું નથી, એમ કહીને મહારાજ બધું લઈને પોટલી વાળીને ઘરે વહી ગયા. એટલે આપણે ધન જરૂરી વસ્તુ છે, પણ એક વસ્તુ યાદ રાખવી પડશે કે પૈસા બધું જ નથી ખરીદી શકતા. એક કરોડપતિ શેઠ હતા, એને ઊંઘની બહુ તકલીફ, કરોડો રૂપિયા પણ ઊંઘ જ ન આવે. એક દિવસે રાત્રે ઊંઘની ટીકડી લીધી, પછી 1.5 કલાક આંખ બંધ થાય જ નહીં, ઊભા થઈને ઘરની બહાર નીકળી ગયા આંટો મારવા, કે આંટો મારતો ચાલવાથી કદાચ ઊંઘ આવી છે. તો એને ઘરની જ બહાર, બંગલાની બહાર ફૂટપાથ ઉપર એક મજૂર ઈંટનું ઓશીકું કરીને સૂતો હતો, નીચે ઈંટ રાખેલી અને મસ્તીથી સૂતો હતો, નહીં કાંઈ ઓઢવાનું, નહીં કાંઈ પાથરવાનું, પણ ઘસઘસાટ ઊંઘતો હતો. એ જ સમયે શેઠના પગ નીચે કંઈ પ્લાસ્ટિકની બોટલ આવીને કરોડ એવો અવાજ થયો તો મજૂર જાગી ગયો. એટલે શેઠ કે છે એની અમે નજર મળીને કે મેરે પાસ સબ કુછ હૈ લેકિન મેં સો નહીં સકતા, હિન્દીમાં મેં વાંચી ત્યાં, મેં સો નહીં સકતા, તું ઇતની કમ સુવિધા મેં કેસે સો સકતા હૈ. ત્યારે પેલો મજૂર કે છે કે શેઠજી, ભગવાનને સબકો કુછ ના કુછ દિયા હૈ, આપકો વો સોના દિયા હૈ, હમે યે સોના દિયા હૈ. તમારી પાસે સંપત્તિ છે, મારી પાસે આ સુવાનું સુખ છે. સુખ તો ભગવાને બધાને વેચ્યું છે. તમને કરોડો છતાં ઊંઘ ના થતી, એટલે પૈસા બધું નથી ખરીદી શકતા. બધું ખરીદવાની પૈસાની તાકાત જ નથી, પણ એ જરૂરી ખરા પૈસા. હું નાનો હતો, મારા ઘરની બાજુમાં ગામડામાં, બહુ ચોપડામાં મોટો થયો, મારા ઘરની બાજુમાંથી ગામનો મુખ્ય કેળો પસાર થતો હતો ખેતરમાં જવાનો. ત્યારે અમારા ગામના પ્રાગજી દાદા કરીને એક દાદા હતા, એ કાયમ નીકળે ત્યારે મારા માથે હાથ મૂકતા અને મને કે બેટા તું બહુ હોશિયાર છો, મેં સાંભળ્યું છે, પણ મોટો થઈને એવી કમાણી કરજે ને કે ઊંઘ આવે. તો મને નવાઈ લાગતી કે દાદા ગાડા થઈ ગયેલા કે ઊંઘ તો આવે જ ને, રોજ આજે આવી જાય છે. પણ આજે સમજાય છે કે દાદા શું કહેતા હતા, અને એ મુજબ જ મેં જીવન જીવ્યું છે. એક પૈસાનું બ્લેક અમે આજ સુધીમાં નથી કર્યું. કોઈ પણ પેશન્ટને
અમે પાવતી ભૂલી ગયા હોય ને રિસિપ્ટ, તો એને પાછળ જઈને માણસને અપાય આવું. બરાબર, આજના દિવસે ઇન્કમટેક્સ ઓફિસર કે કમિશનરને મારે બતાવવા આવવું હોય ને તો મારી એપોઇન્ટમેન્ટ લેવી પડે છે, સીધા કોઈ ન આવી શકે. કારણ કે હું ક્યાંય ઋણમાં જ ના હોઉં, એક પણ પૈસો બ્લેકનો મારા ઘરમાં ન આવે. વચ્ચે એવું તો કે ભાવનગરની અંદર હું સૌથી ઓછા પૈસા લેતો માણસ છું, છતાં પહેલાં 100 જણા હતા જે ઇન્કમટેક્સ ભરવામાં મારું નામ હતું શહેરના. અને જોઈએ, કારણ કે સંતોષ હોવો જોઈએ. તમને કોઈ પણ ખુશી તમારી જિંદગીમાં મળે તો થોડીક વાર સંતોષ આપી શકે, પણ જો સંતોષ મળે તો આખી જિંદગી ખુશી આપી શકે. કોઈ પણ ખુશી થોડીક વાર માટે સંતોષ આપી શકે, પણ જો સંતોષ હોય તો આખી જિંદગી માટે આપણને ખુશી મળી શકે. બ્રાઝિલના એક સરસ કવિ છે, એનું નામ હતું મારિયો ડી એન્ડ્રેડ. એની ખૂબ પ્રસિદ્ધ કવિતા છે કે માય સાઉલ હેઝ અ હેટ. એની અંદર લખે છે કે આપણને બધાને બે જિંદગી મળેલી છે, આપણને બધાને બે જિંદગી મળેલી છે. બીજી જિંદગીની શરૂઆત ક્યારે થાય છે ખબર છે? આપણને જ્યારે ખબર પડે કે આપણને એક જ મળી છે. ધ સેકન્ડ લાઈફ બિગિન્સ વેન વી રિયલાઇઝ વી હેવ ગોટ ઓનલી વન. એટલે જ્યારે આપણે જાગી જઈએ, આપણી આંખ ખુલી જાય, ત્યારે આપણને ખબર પડે કે નહીં, હવે સમય તો બહુ ઓછો છે જીવવા માટેનો, તો જીવવું જ શું કામ નહીં. આપણે શું કરીએ છીએ ખબર છે? એટલો બધો સામાન ભેગો કરતા જઈએ છીએ, વસ્તુઓ પાછળ ગયેલા. આ કાર લેવી છે ને, ફલાણું લેવું છે ને, આ મોબાઈલ લેવો છે ને, પેલો મોબાઈલ લેવો છે ને, ઘરને આમ સજાવવું છે ને, હજી એક માળ કરવો છે ને, એમાં સેન્ટ્રલ એસી કરવું, પાર જ નથી. અને છેલ્લે એ સામાન જો ઉછીનો હોય, અથવા તો એ સામાન જો લોન ઉપર લીધેલો હોય, જોકે નાગરિક બેંકને જરૂર છે હમણાં લોનની બધાની, તો આપણે લોનની નીચે દબાઈ જઈએ છીએ. એટલે જરૂરી ત્યાં લેજો પાછા. પણ આ બધી સામાન જો ઉછીનો હોય તો આપણે એના ભાર નીચે દબાઈ જઈએ છીએ. કેટલું સામાન ભેગું કરીએ. હિમાલયની તળેટીમાં એક સાધુ રહેતા હતા. એકવાર એક પરદેશીને મળવા આવે, એમનું જ્ઞાન, આત્મા વિશેના ખ્યાલો, પરમાત્મા વિશેની અવધારણાઓ, આ બધું જોઈને માણસ છક થઈ જાય. આટલું બધું જ્ઞાન એક સાધુ લંગોટી પહેરીને માણસ બેઠો છે, આટલું બધું જાણતો હોઈ શકે. એ સમયે અંગ્રેજનું ધ્યાન એની ઝૂંપડીમાં જાય તો જોવે કે એમાં એક પાણીનું નાનું માટલું, માટીનું એક ટમ્બલર અને એક કંબલ, કંબલ એટલે દાબળો, એની સિવાય કશું જ નહીં. એક લાકડી ખૂણામાં પડી હતી. એટલે એને નવાઈ લાગી કે આટલી ઓછી વસ્તુઓ સાથે કોઈ જીવી શકે ખરું. એટલે એની સામે જોઈને કહે છે કે મહારાજ, તમારો સામાન ક્યાં છે? ત્યારે સાધુ પેલા માણસને, અંગ્રેજને પૂછે કે ભાઈ તારો સામાન ક્યાં છે? તારા ખંભે આટલું નાનું બાજકું જ છે, નાની બેગ છે ખભા પર. તો એનો કે મારી પાસે ક્યાંથી સામાન હોય, હું તો અહીંયા મુસાફર છું. ત્યારે સાધુ કે હું પણ અહીંયા મુસાફર છું. આ ધરતી પર આપણે બધા મુસાફરો છીએ. આપણે યાદ નથી રાખતા ને સેથકનો સામાન ભેગો કરતા શીખી જઈએ છીએ. એટલે સુખની પરિભાષા, સુખના રાજમાર્ગ પરની જરૂરિયાત એક જ છે કે કેટલી ઓછી વસ્તુ સાથે આપણે જીવી શકીએ છીએ, એ મહત્વનું છે. અને હકીકતે જોઈએ તો વસ્તુઓનું કે કંઈ પણ સંપત્તિનું મહત્વ જ નથી હોતું. અમે તો ડોક્ટર છીએ, MBBS સુધી તો અમારે જનરલ પેશન્ટ જોવાના હોય, ત્યારે મૃત્યુ પામતા પેશન્ટની સાથે એને એક બે દિવસની વાર હોય, કેન્સરનું ટર્મિનલ સ્ટેજ હોય કે એને સપોર્ટ સિસ્ટમ પહેલાં જે જાગતા હોય, ભાનમાં હોય, ત્યારે હું બહુ વાતો કરતો બધા જોડે. મેં કોઈને પણ એવું કહેવાતા નથી સાંભળ્યા કે મારે હજી આ જોઈએ છે ને મારે હજી આ જોઈએ છે. બસ શમી ગયું હોય બધું ત્યારે તો. ત્યારે એ લોકો એટલું જ બોલે કે આટલી સરસ ધરતી પર થોડાક દિવસ રહેવા મળે ને તો સારું. આપણને રહેવા મળે તો આપણે વસ્તુ પછળ ગાંડા છીએ. આપણને સરસ રીતે રહેવા મળે છે, કંઈ નથી, ત્યારે આપણે વસ્તુઓ દેખાય છે. આ સરસ વિશ્વ નથી બેતાતું. અમારા એક ઓપ્થેલ્મોલોજીસ્ટ હતા અમારે ભાવનગરના, એને ફેફસાનું કેન્સર થયું હતું. અને પહેલી વખત મારી દીકરીના ચશ્માની હંમેશા એ તપાસ કરતા, પહેલી વખત જ્યારે એમને રેમિશન આવ્યું, દવાની અસર આવીને પાછા કામ પર આવ્યા, ત્યારે એમ મળવા ગયા હતા. એમ ત્યારે એને કીધું કે સાહેબ બસ 10 વર્ષ મળે ને તો સારું, મારે આજ પાણી એટલે વારે ઘડી પીઉં છું કે કાલ સાંજ સુધી મને તાવ અને શરદી હતી, આજે ભગવાને સારું કરી દીધું છે.
કાલે ઘરેથી નીકળ્યા ત્યારે અમે દવા લઈને હું નીકળ્યો છું કે જો બોલાય તો કાલે સારું, નહીં તો નહીં બોલી શકાય એમ. પણ આજે સરપ્રાઇઝિંગલી અવાજે ખુલી ગયો છે ને બધું સારું છે. એક રાજા હતો, એની એકવાર રણમાં ભૂલો પડી ગયો, સૈનિકો પાછળ રહી ગયા. અને રણમાં કેવું છે, કોઈ લેન્ડમાર્ક ન હોય એટલે અહીંયા આવો ને અહીંયા આવો જો ને આ રસ્તે જજો ને એવું કંઈ હોય નહીં. તો સૈનિકો પાછળ રહી ગયા. રાજાને ભયંકર તરસ લાગી, કારણ કે બધું સરંજામ તો સૈનિકો પાસે હતો, રાજા તો વોટર બોટલ ત્યારે લઈને ફરતા નહીં, સરંજામ બધો પાછળ રહી ગયો હતો. તો રાજાએ એક ઝૂંપડી જોઈ, ઝૂંપડીમાં દાખલ થયા તો એક ફકીર બેઠા હતા, એની પાસે નાનું માટલું. તો રાજા કે મને પાણી મળશે? તો કે મળશે ખરું, પણ એક શરત. તો કે બોલો. તો કે એક ગ્લાસ પાણીની શરત છે, તારે મને અડધું રાજ્ય મારા નામે લખી દેવું. હવે ભયંકર તરસ લાગેલી કે મૃત્યુ સુધી પહોંચી જાય, જીભ તાળે ચોંટી જાય એવી તરસ હતી, શ્વાસ અટકી જાય એવી તરસ. એટલે ઓલો કે કબૂલ છે, તો લખી દે પહેલા, મારી પાસે બધું લેખની બધું તૈયાર છે. તો રાજાએ લખી દીધું અને ઓલા ફકીરે એક ગ્લાસ પાણી આપ્યું. હવે તમે વિચાર કરો કે આટલા બળબળતા રણની અંદર એક ગ્લાસ પાણીએ તો પેલા ઉનાળાના ધરતી પર પાણીનો છાંટો પડે ને વરાળ થઈને ઉડી જાય ને એમ શરીરમાં ઉડી ગયું. રાજાને જે શોષ એમને નતો, એ કે તો બીજો ગ્લાસ મળશે? તો બાકીનું રાજ્ય મને લખી દે. એટલે ઓલા બાકીનું રાજ્ય લખી દીધું, કારણ કે પાણી જરૂરિયાત હતી. એટલે બીજો ગ્લાસ પાણી પીધો, પછી એને તૃપ્તિ થઈને ત્યાં સૈનિકો પાછળ ગોતતા ગોતતા આવી ગયા. એટલે રાજાએ કીધું, જુઓ મેં આમને રાજ્ય લખી આપ્યું છે, આજથી તમારા રાજા ફકીર છે, હું નથી. એટલે સૈનિકોને કે ચાલો તમે રાજ્યકારભાર માટે હવે તમારે ત્યાં આવવું પડશે રાજધાનીમાં, રણમાં તો નહીં ચાલે આ બધું. એટલે ફકીરને બોલાવે કે તમે જોડે ચાલો. ફકીર ના પાડે કે નથી આવવું. તો કેમ, તમને આખું રાજ્ય મળી ગયું ને? તો કે જે રાજ્યની કિંમત ફક્ત બે ગ્લાસ પાણી હોય એને મારે શું કરવું છે? ફક્ત બે જ ગ્લાસ પાણી તારા રાજ્યની કિંમત છે, એના માટે હું મારી ફકીરી છોડીને આવું? એ વધારે કિંમતી છે. એટલે વસ્તુઓની કિંમત જ નથી હોતી. આપણે ગાંડા હોય છે, આપણે પાગલ હોય છે. આંખ ખુલી ત્યારે ખબર પડે કે સુખના રાજમાર્ગ પર આ બધી વસ્તુઓની જરૂર જ નહોતી. સુખની તો અગણિત વ્યાખ્યાઓ છે. એક કલાક જેટલો સમય થઈ ગયો છે, તો ઝડપથી ઘણું બધું બાકી છે મને, પણ ઝડપથી આપણે થોડું લેશું કે કોઈને સુખી કરીને સુખ મળી શકે? સાવ રિસ્ટ્રિક જાતને કરવીની જરૂરી વસ્તુ એ ખરીદો. વરસાદ પડતો હોય ત્યારે નાચી પણ લ્યો પોતાને વાગે નહીં એવી રીતે, મન ભરીને ખાઈ લો હેલ્થનું ધ્યાન રાખીને, જે ફરવા જવાનું મન થાય ત્યાં ફરવા જાઓ. આ બધા સુખના માર્ગો છે. એક કવિતા મને સરસ મળી હતી, એ હું આપને વાંચી સંભળાવું છું કે જેમણે વાયવા કદીના થોર છે એને આનંદ આઠે પોર છે. જેણે વાયવા કદીના થોર છે એને આનંદ આઠે પોર છે. એક નિંદરમાં થતી ભોર છે એને આનંદ આઠે પોર છે. એક જ નિંદરમાં સવાર પડી જાય એને આનંદ આઠે પોર છે. પારકાના સુખને જોયા પછી જેમની નજરો સદા નરવી રહી, આપણે બીજાનું સુખ નથી જોઈ શકતા. પારકાના સુખને જોયા પછી જેમની નજરો સદા નરવી રહી, ન કદી મનમાં પ્રવેશો ચોર છે એને આનંદ આઠે પોર છે. આત્માને કોઈનો દુભ્યો વાલનો ગુલાલ વેચો સદા, આત્માને કોઈનો દુભ્યો વાલનો ગુલાલ વેચો સદા, આંગળીમાં ન એકે નોર છે એને આનંદ આઠે પોર છે. ભૂતને ભૂલ્યો અને ચિંતા કાલની, આજની ક્ષણને જીવે મોજથી, જિંદગીનો આવો ફકીરી તોર છે એને આનંદ આઠે પોર છે. દુઃખના અંધાર ઘરમાં એ સુખના ચાંદણામાં ઈશકૃપા જુએ, ના થઈ શ્રદ્ધા કદી કમજોર છે એને આનંદ આઠે પોર છે. હાથને તો ટેવ પાડી જેમણે અન્યના આંસુ રૂછીને મહેકવું, હાથને તો ટેવ પાડી જેમણે અન્યના આંસુ રૂછીને મહેકવું, આંગળી જેની ગુલમોર છે એને આનંદ આઠે પોર છે. મને લાગે છે કે આપણા વક્તવ્યની બધી વાત આ એક જ પહેલામાં આવી ગઈ. હવે આપણે આપણા છેલ્લા મુદ્દે અંગે વાત કરશું. ત્રણ મુદ્દા આપણે લીધા. પહેલું શારીરિક સ્વાસ્થ્ય, સુખના રાજમાર્ગના પેવમેન્ટ્સ, પેવર બ્લોક્સ, પેવિંગ બ્લોક્સ. શારીરિક સ્વાસ્થ્ય સરસ. બીજું સારું કુટુંબ, પ્રેમાળ કુટુંબ અને સારું સામાજિક જીવન. ત્રીજું પર્યાપ્ત ધનરાશિ. અને ચોથું આધ્યાત્મ વિકાસ,
આધ્યાત્મિક વિકાસ અથવા તો અધ્યાત્મ અંગે સમજણ, આ બહુ મહત્વનું છે. આપણે જોઈએ છીએ અને આપણે જોયું પણ છે કે જે લોકોને શ્રદ્ધા બહુ સારી હોય, જેની અંદર દિલમાં ખૂબ શ્રદ્ધા હોય છે, એ લોકો ડિપ્રેસ ઓછા થાય છે. એવો અભ્યાસ થઈ ચૂક્યો છે કે ડિપ્રેશન એ લોકોમાં ઓછું હોય છે જે લોકો ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા હોય. ભગવાન એટલે જો હું કોઈ ભગવાન, જીસસ, અલ્લાહ, વાહેગુરુ, કોઈ પર્ટિક્યુલર એન્ટિટીની વાત નથી કરતો, પણ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત ચૈતન્ય તત્વ જે છે એની વાત કરું છું. કે એ તત્વ જે છે એ આપણી સાથે હંમેશા જોડાયેલું હોય છે. આપણે જરૂર હોય છે બસ એને સાદ પાડવાની, એને બોલાવવાની. ઇંગ્લિશમાં એક સરસ કહેવત છે કે એવરી કોલ ઇઝ આન્સર્ડ એન્ડ એવરી પ્રેયર ઇઝ હર્ડ. તમે બોલાવો તો ખરા, એ તમારી પાસે જ હોય છે, ક્યાં દૂર હોય છે. અને એને હંમેશા એનો આભાર માનતા રહ્યો, જે કંઈ આપ્યું છે એના માટે આભાર રહ્યો માનતા રહ્યો. ભલે તમને નાની એવી વસ્તુ આપી હોય પણ એના માટે પણ આભાર માનવો જ જોઈએ. મોઝીઝનું નામ બધાએ સાંભળ્યું હશે, 10 કમાન્ડમેન્ટ્સ જેણે જોયું હશે કે વાંચ્યું હશે. એ મોઝીઝને બાઇબલ મોઝીઝ કહે છે, યહૂદીઓ મોઝીઝ કહે છે અને મુસ્લિમો એને મૂસા કહે છે. એ મોઝીઝની એક વાત છે કે મોઝીઝ જતા હતા તે એક ભાઈ એને મળ્યો. એ કે મોઝીઝ મારી વાત સાંભળશો? તો કે બોલો ને. તો કે મેં સાંભળ્યું છે કે ભગવાન તમારી સાથે વાત કરે છે. તો કે હા કરે છે. તો કે એટલું પૂછજો ને કે હું ના પાડું છું તો મને એટલી બધી વસ્તુઓ શું કામ મોકલે છે? હું હંમેશા એનો આભાર માની ના પાડું છું કે ભાઈ બહુ આપ્યું, રેવા દે, હવે મારે નથી જોતું, તોય મોકલે છે. હવે તમારી સાથે વાત થાય તો પૂછી લેજો. તો કે ભલે પૂછી લઈશ. મોઝીઝ ત્યાંથી આગળ ચાલે તો એક માણસ મળે, એના શરીર પર એક ડગલો જોઈ, બીજું કશું જ એની પાસે નહોતું, નહોતું ઘર, નહોતું ખાવા પીવાનું કંઈ જાજુ, કે નહોતા વાસણો કે નહોતી વસ્તુઓ. એટલે એ મોઝીઝને કહે છે કે મોઝીઝ મેં સાંભળ્યું છે કે તમારી ભગવાન જોડે વાત થાય છે. તો કે થાય છે ને? તો કે તમે એટલું પૂછી લેજો મારા વતી કે ભગવાન પાસે હું રાત દિવસ માંગુ છું તો મને કંઈ આપતું કેમ નથી? હું તૂટી ગયો છું, મારા જિંદગીના 40-45 વર્ષ વયા ગયા, આ દારૂણ ગરીબીમાં પસાર થઈ ગયા, હું રોજ ફરિયાદ કરું છું તું કઈ આપ, કઈ આપતું જ નથી કઈ, તેનું કારણ શું છે? તમે પૂછી લેશો? તો કે હા પૂછી લઈશ. મોઝીઝની ભગવાન સાથે વાત થઈ. એટલે મોઝીઝ કહે છે કે પહેલો માણસ મળ્યો એને કીધું કે તમે શું કામ આટલું બધું આપો છો, એ તો ના પાડે છે. તો કે એને કહે કે આભાર માનવાનું બંધ કરી દે, એ મારો આભાર માનવાનું બંધ કરી દે તો એને વસ્તુ મળતી બંધ થઈ જશે. તો એને કે બીજા માણસને, તો એને કે એને આભાર માનવાનું શરૂ કરે ફરિયાદની જગ્યાએ તો મળી જશે. એટલે મોઝીઝ કે ભલે. બીજી દિવસે મોઝીઝ પાછો નીકળે ત્યારે પહેલો માણસ પૂછે, એટલે કે મને કેમ વધારે વસ્તુઓ આપે છે? તો તું કાયમ આભાર માને છે, એ તો બંધ કરી દેશે, તને મળતું બંધ થઈ જશે. ત્યારે ઓલો કે એ તો કેમ બને, જેણે મને શ્વાસ સુદ્ધા મને જેણે આપ્યો છે એનો આભાર માનવા તો બંધ કેવી રીતે થાય? હું તો આભાર માનીશ જ, એને જે કરવું એ કરે. બીજા માણસ પાસે જાય અને કે પૂછ્યું મારું? તો કે મેં પૂછ્યું, તમે આભાર માનતા જાઓ તો તમને બધી વસ્તુ મળી જશે. તો કે હું આભાર માનવાની વાત કરું? તમે આ એક ડગલા સિવાય એ પૂછી શું? હું એનો આભાર માનું તો શેના માટે માનવું? મને કશું જ નથી આપ્યું, જન્મ્યો ત્યારથી કંગાળ, ગરીબીમાં, ભૂખમરામાં, લાચારીમાં જ હું જીવ્યો છું, તો મારે આભાર માનવું કે તમને શરમ નથી આવતી? મોઝીઝ શેનો આભાર માનો? અને વાત આગળ કહે છે, એ જ સમયે પવનનો જોરદાર ઝાપટું આવે છે એક વંટોળિયા જેવું અને એનો ડગલો ઉડી જાય છે. એટલે આભાર માનવો, જે કંઈ આપ્યું છે માટે આભાર માનવો. પરદેશમાં થેન્ક્સ ગિવિંગ ડે હોય છે, બધા એકબીજાનો આભાર માનતા હોય, આપણે રોજ મનાવીએ. ઈશ્વરને કહે કે તે જે આપ્યું છે એ અમારા માટે બહુ સરસ છે. થોડોક સમય છે તો હું એક વાત બીજી કહી દઉં કે જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે કંઈ કરીએ છીએ ને ત્યારે ઈશ્વર આપણી જોડે રહે છે હંમેશા, એને એ જ ગમે છે. આજે હું કોઈની દુઆ મળે એના માટે કંઈક કરું, ફોટા પડાવું તો એ ભગવાનને પસંદ નહીં હોય, પણ નિસ્વાર્થ ભાવે જે થઈ જાય એ પસંદ હોય છે. પરદેશમાં નાતાલની એક સાંજ હતી. નાતાલની સાંજે ક્રિસમસ ઈવ કે 24 ડિસેમ્બર ક્રિસમસ ઈવની અંદર એક
જગ્યાએ એક ગેસ સ્ટેશન હતું, પેટ્રોલ પંપ, એની ઓફિસની અંદર એક માણસ, જ્યોર્જ નામનો માણસ, સાવ ઘરડો બેઠો હતો, સુનમૂન. એ દિવસે સવારથી બરફ એકધારો પડી રહ્યો હતો અને જ્યોર્જ ઉદાસ મને બેઠો હતો. નાતાલ હોવા છતાં નહોતો એણે શણગાર કર્યો હતો, નહોતા કંઈ બેનર્સ લગાડ્યા, નહોતી લાઇટ કરી, લાઇટિંગ કશું જ નહીં, છાના મને બેઠો હતો. એની પત્ની માર્થા મરી ગઈ કેન્સરમાં, એ પછી એને કોઈ ઉત્સાહ જ નહોતો રહ્યો, ચૂપચાપ સાવ બેઠો હતો. એ જ સમયે એની ઓફિસનું બારણું ખખડ્યું, એણે જોયું તો લગર વગર એક માણસ, સાવ ગરીબ, કપડાના લીરા લટકેવો, આ થરથર ધ્રુજતો, કેટલાય દિવસથીના પેટમાં કંઈ પડ્યું ને એવું લાગતો માણસ અંદર આવે અને આવીને સીધા હાથ જોડે કે માફ કરજો સાહેબ, મને ઘડીક ઊભો રહેવા દેજો, આજ સવારથી એટલો બધો બરફ પડે છે કે હું સહન નથી કરી શકતો, હવે મારી સહન શક્તિની હદ આવી ગઈ એટલે ઘડીક ગરમાવવા માટે અંદર આવ્યો છું, કે ત્યાં બધા ઇન્ડોર બધું હીટેડ હોય, ગરમ હોય તો મને થોડી વાર ગરમાવવા આવશે ને હું જતો રહીશ પાછો. જોર્જ કે અરે ભાઈ તું હાથ જોડમાં, તું તારે અહીંયા હીટર પાસે આવીને બેસ જા, હું એકલો સુનમૂન બેઠો હતો ને કહેતા તું આવ્યો તો સારું છે, બેસ અહીંયા. પછી એણે કોફી બોક્સ, પોતાનો કોફીનો થર્મોસ ખોલ્યો ને આપ્યું કોફી ભરીને, કે આલે મારા હાથની કોફી મારી પત્નીને બહુ માન ભાવતી હતી, આ તું પી એટલે તને થોડો ગરમાવો આવશે. ઓલા એ કોફીનો મગ હાથમાં લીધો, જોર જોકો થઈને અંદર ગયો, એને સાંજે જમવા માટે જે સેન્ડવિચનો ઓર્ડર કરેલો એ સેન્ડવિચનું પડીકું લઈને પાછો આવ્યો, કે આ તું સેન્ડવિચે ખાઈ લે, મને ભૂખ નથી લાગી, મને આજ માર્થા એટલી બધી યાદ આવે છે કે મને ભૂખ જ નથી, હું કંઈ જમવાનું નથી આજે, તો તારા પેટમાં કંઈક પડશે તો તને જલ્દી ગરમાવવા આવશે, લઈ લે ભાઈ. એટલે એને સેન્ડવિચ આપી, ઓલો સેન્ડવિચને કોફીને ન્યાય આપતો હતો ત્યાં બહાર બેલ વાગી. એનો નિયમ ત્યાં એ લોકોએ રચના કરી હતી કે ડ્રાઈવવેમાં જ્યારે કોઈ કાર બહાર નવું વાહન આવે એટલે બેલ વાગે ને અંદર બેઠેલા માણસને ખબર પડે કે કોઈ વાહન નવું આવ્યું એટલે એને એટેન્ડ કરવાનું છે. એટલે જોર્જ ઉભો થઈને એને કે જો ભાઈ તું બેસ છે, તારે બેસવું હોય ત્યાં સુધી બેસજે, કાલ સવાર સુધી રહેવું તો કાલ સવાર સુધી રહેજે, ઊભો થઈને જતો નહીં, હું બહાર એક ગાડી આવી ને એટેન્ડ કરતો હોઉં. જોર્જ બહાર ગયો, બહાર જઈને જુએ ને તો એક કાર ઊભી હોય, એના બોનેટમાંથી ધુવાડો નીકળતો હોય, એના ડ્રાઈવરની સીટ પર બેઠેલો માણસ કહે ભાઈ તમે મને મદદ કરી શકશો ખરા? તો શું મદદ જોઈએ છે? તો જો મારી પત્ની છે ને એ પ્રેગ્નન્ટ છે, એને પ્રસૂતિનો દુખાવાની શરૂઆત થઈ ગઈ છે અને મારી કાર બગડી છે અને કિલોમીટર મારે 15-20 કિલોમીટર દૂર જવાનું છે, અત્યારે આપણા વિસ્તારમાં તો ટેક્સી પણ નથી મળતી, તમારી પાસે ફોન છે ખરો તો હું એમ્બ્યુલન્સ બોલાવી લઉં. હવે આ 1981-82ની વાત છે, ત્યારે તો મોબાઈલ નહોતા, પરદેશમાં નહોતા, ત્યાં 85 પછી આવ્યા. એટલે પેલો કે જો ભાઈ તારું બોનેટ ખોલી ન જોઈ જો, શું તકલીફ છે જો હું પછી તને કહું. જોર્જ બોનેટ ખોલે છે તો રેડિએટર લીક થતું હતું, તો ભાઈ જો તારું રેડિએટર ગયું છે ગાડી તો નહીં ચાલે, અને રેડિએટર ઠંડુ ન થાય ત્યાં સુધી હું ખોલીને જોઈ નહીં શકું ગ્રીલ કે અંદર ક્યાં તકલીફ છે, એટલે રિપેરિંગમાં વાર લાગશે. તો હવે હું શું કરીશ, તમારો ફોન ચાલશે? તો કે ફોન સવારથી બંધ છે, બરફ એટલો બધો પડે છે એટલે, અને તારી વાત સાચી છે કે અહીં ટેક્સી પણ નથી મળતી એટલે એમ્બ્યુલન્સને બોલાવવાનો કોઈ ઉપાય જ નથી. તો કે ભલા માણસ તમને કાંઈક તો મદદ કરો. તો કે એક કામ થઈ શકે. તો કે શું? એ કે મારી પાસે મારો ટ્રક પડ્યો છે મારા ગેરેજમાં, એ તું લઈ જા ને આમે તારી કારના ટાયર તો સાવ ગયેલા છે, વિન્ટર ટાયર નથી સમર ટાયર છે, વિન્ટર ટાયર ને સમર ટાયર ત્યાં પરદેશ જે ગયા હશે બધાને ખબર હશે કે અલગ હોય, વિન્ટર ટાયર સોફ્ટ હોય, એની અંદર ગ્રુઝ વધારે હોય અને ટ્રેક્સ વધારે ઊંડા હોય જેથી કરીને બરફમાં સ્કીડ ન થઈ જાય, આપણા ટાયર જે સમર ટાયર હોય એ લસરી જાય અને પકડ ન બનાવી શકે, કે અમે તારા વિન્ટર ટાયર નથી એટલે તારું ગાડી ગમીને એક્સિડન્ટ થઈ જવું છે, ચાલશે નહીં આ, તો મારા ટ્રકમાં એ છે તું લઈ જા. એટલે જોર્જ એને ત્યાં ઊભો રાખીને પાછળ જઈને ટ્રક લઈ આવો. હું ઓલો આભાર માનવા જતો કે આભાર નહીં માન, તારી પત્નીને પહેલાં બેસાડ, સમય નથી. એ બે જણા એવું જ કહીને એની પત્નીને ટ્રકમાં મૂકી, ઓલા માણસે મારી મૂકી ટ્રક. એટલે જોર્જ કે હાશ, હવે અંદર ગયો પાછો, જઈને કે ઓલાને કે તું બેસ જો, તું ક્યાંય જતો નહીં. તો જોયું તો ઓલો માણસ ગાયબ, સેન્ડવિચ ને કોફી વાળો ક્યાંય જતો રહ્યો હતો એટલી વારમાં. તો કહેશે જ્યાં ગયો ત્યાં એના પેટમાં કંઈક પડ્યું ને, અને ભગવાન એને આશરો આપે આજ સાંજનો, એવું બોલીને જોર્જ પાછો બહાર આવ્યો. અને ઓલા માણસનું રેડિએટર એટલી વારમાં ઠરી ગયું હતું કે માઇનસમાં ટેમ્પરેચર ઠરતા વાર ન લાગે, રેડિએટર ખોલીને ગ્રીલ કાઢીને જોયું તો રેડિએટર સારું હતું પણ નીચેની હોઝ પાઇપ આવે, ગાડીવાળા બધાને ખ્યાલ છે નીચે એક પાઇપ આવે જે નીંદરથી પેલું
પ્રવાહી ફરતું હોય, એટલે એને હોઝ પાઇપ તૂટી ગઈ હતી, એને હોઝ પાઇપ બદલી નાખી, ગાડી શરૂ થઈ ગઈ. પણ ગાડી શરૂ થઈ ગઈ પછી આને વિચાર આવ્યો જ્યોર્જને કે જો આ ટાયર લઈને ઓલો માણસ પાછો જશે તો રસ્તામાં એક્સિડન્ટ થશે. એટલે એણે જોયું કે એની પત્ની માર્થાની કાર તો એમની પડી હતી, વર્ષોથી કોઈ વાપરતો નહોતો, એના ટાયર સાવ નવા હતા. એટલે કે આના ટાયર બદલી આપું ને તો આ માણસને જતા તકલીફ ન પડે. એટલી પાછળ એના ગેરેજમાં કારને લઈ ગયો, ચારે ચાર ટાયર બદલી નાખ્યા, નવા ટાયર નાખી દીધા. એ જ સમયે એને ગોળી છૂટવાનો અવાજ આવ્યો અને કોઈની ચીજ સંભળાઈ, એટલે દોડતો બહાર આવ્યો. બહાર આવીને જોયું તો એક પોલીસ ઓફિસર એના ગેસ સ્ટેશનના પેલા ગ્રાઉન્ડમાં જ પડ્યો હતો, એના ડાબા ખભામાં ગોળી વાગી હતી, લોહી નીકળતું હતું. એણે કીધું, જેન્ટલમેન, કુડ યુ પ્લીઝ હેલ્પ મી? તો જ્યોર્જ કે હા, કંઈ વાંધો નહીં. જ્યોર્જ પહેલાં લશ્કરમાં કામ કરતો હશે, એટલે એણે એને ખભો આપીને અંદર લીધો રૂમ, પોતાના રૂમમાં, ઓફિસમાં. અને પછી એણે લશ્કરી ટ્રેનિંગ યાદ હતી કે સૌથી પહેલાં એને લોહી વહેતો અટકાવવું જોઈએ, એટલે એણે નેપકિનની ગળી કરી એની પર ડક ટેપ મારી દીધી, પ્રેશર બેન્ડેજ આપી દીધો, એટલે લોહી નીકળતું બંધ થઈ ગયું. એટલે ઓફિસરને કહે કે ઓફિસર, દુખાવો બહુ થાય છે? તો ઓફિસર કહે યસ. એટલે પોતે જે પીઠના દુખાવા માટે ગોળી લેતો હતો એ ગોળી એને આપી. ઓફિસરને સારું લાગ્યું. પછી એટલે થર્મોસમાં જોયું તો એક કપ કોફી હજી વધી હતી, તમે આ ગરમ કોફી પીવો, તમને સારું લાગશે. તો ઓફિસર કહે, નહીં ભાઈ, તું મને આશરો નહીં આપ. આ કે જે માણસે મારી પર ગોળી છોડી છે એનો ચહેરો મેં જોઈ લીધો છે, એટલે હવે એ મને મારી નાખવા જ પ્રયત્ન કરશે. કારણ કે જો બચ્ચી એ મને નહીં મારી નાખે તો એ પકડાઈ જશે, એની બી કોઈ હંમેશા દરેક ગુનેગારને. એટલે તું મને જવા દે. તો કે નહીં, લશ્કરમાં શીખ્યો છું કે ઘાયલ સાથીદારને મૂકીને ક્યારેય ન જવું, હું પણ નહીં જાઉં. તમે એક કામ કરો, અહીં આરામ કરો અને થોડી વાર પછી મને તમારો કોડ ને ફ્રિકવન્સી કહો, તો તમારી ગાડીમાં ડેશબોર્ડમાં જે વોકી ટોકી લાગેલું હોય એટલે સતું ત્યારે એનેથી હું તમારા સાથીઓને સંદેશ આપી દઉં. એટલે વોકી ટોકીનો બધો કોડ ને ફ્રિકવન્સી પૂછીને બહાર ગયો તો નિરાશ થઈ ગયો, કારણ કે ઓલાની ગોળી ડેશબોર્ડને વિંધીને વહી ગઈ હતી, એટલે વાયરલેસ એ નકામું થઈ ગયું હતું ગાડીનું. પાછો આવે જ્યોર્જ, એ કે વળું ખૂબ વાયરલેસ એ ખરાબ થઈ ગયું છે, આપણે સંદેશો તો નહીં મોકલી શકીએ. ત્યાં બારણું ખુલે અને એક માણસ આવે આખો બંદૂક લઈને અને કે કઈ ડોસા જ્યોર્જને કે તારી પાસે જેટલી કેશ હોય એટલી આપી દે. તો ભાઈ તું બંદૂક નીચે મૂકી દે. આજે 24 નવેમ્બર છે, 24 ડિસેમ્બર છે, ક્રિસમસ ઈવ છે, જરાય બિઝનેસ નથી થયો, હું તને કેવી રીતે પૈસા આપું? મારી પાસે પૈસા જ નથી. ત્યાં ઓલો પોલીસ ઓફિસર જોયે કે આણે જ મને ગોળી મારેલી, એટલે ઓલો બંદૂક એની સામે ચિંતે. એટલે જ્યોર્જ વચ્ચે ઊભો રહી જાય, એ કે બંદૂક બે જણા નીચે મૂકી દો. ઓલા પોલીસ ઓફિસરે પોતાની ગન કાઢી, તો કે બે જણા બંદૂક મૂકી દો. આજ સુધી ગનથી કોઈને ફાયદો થયો નથી, કોઈને લાગી જશે, બીજાને તકલીફ થશે. અને ઓલા માણસે કે તું મૂકી દે, પણ મારા ખિસ્સામાં કેશબોક્સમાં કાંઈ નથી, તું જોઈ લે. ઓલાએ જોયું, કેશબોક્સ ખાલી હતું, પણ કે મારા ખિસ્સામાં $150 પડ્યા છે, એ સમયના 182-183 ના. તું લઈ જા, તારું બધું કામ થઈ જશે, તારે જોતા હશે પૈસા મળી જશે. એટલે ઓલાએ $150 લેવા હાથ લાંબો કર્યો. હવે જોર તો લશ્કરમાં ટ્રેન થયેલો, એટલે એને ગલોટીઓ ખવડાવી દે, બંદૂક આંચકી લે. એટલે ઓલો નીચે બેસીને રડવા માંડે કે મને ન આવડ્યું ને આવું કરતા, કારણ કે હું પ્રોફેશનલ ગુંડો થોડો છું. મેં આજે બંદૂક એટલા માટે પકડી હતી કે મારી પત્નીને ગિફ્ટ જોઈએ છે ક્રિસમસને, મારા દીકરાને ભેટ જોઈએ છે, એને નવા નવા રમકડા જોઈએ છે. ગઈકાલે મારી કાર બેંકમાં હપ્તાનો ભરાય એટલે બેંકવાળા જપ્ત કરી ગયા છે. આવતીકાલે છેલ્લો દિવસ છે, કાલ સાંજે મારે ઘર પણ છોડી દેવાનું છે, કારણ કે હું રેન્ટ નથી ભરી શક્યો. મારી નોકરી છૂટી ગઈ છે, પૈસો એક નથી, એટલે મેં આ બંદૂક હાથમાં ઉઠાવી છે, બાકી આ કામ તો મને નથી ગમતું. ત્યારે જ્યોર્જ કે ભલા માણસ, એવું હોય કઈ બંદૂક એનો ઉપાય થોડો છે? દરેક વસ્તુનો રસ્તો હોય. ત્યારે પેલો કે તમને શું રસ્તો દેખાય છે? તો કે હું જ તને કામે રાખું, ચાલ કાલથી આવીશ, મારે એક માણસની જરૂર છે, તું આજથી મારી નોકરી. તો પેલો કે હા હું ચોક્કસ આવીશ. હજી આ વાતચીત ચાલે છે ત્યાં તો બધા પોલીસ ઓફિસર ત્યાં આવી ગયા. ઓલા ઘાયલ ઓફિસર હતો, એનું નામ ચક હતું, એટલે એને કીધું કે ચક, તું અહીં કેમ, કેવી રીતે તું જવાબ કેમ નથી આપતો? તો કે મને ગોળી વાગી છે. એટલે બાકી બધા પોલીસ ઓફિસર કે કોણે ગોળી મારી?
જ્યોર્જનું હૃદય બેસી ગયું કે હમણાં ઓલો કે છે કે આને મારી તો આ માણસ પાછો ગુનેગાર બની જશે, એને છોડાવવાની સારી જિંદગી આપવાની તો કોશિશ કરતો હતો. તો પોલીસ ઓફિસર કહે છે કે મને ખબર નથી, મેં એનો ચહેરો ન જોયો. એટલે ઓલા બધા તરત જ કહે કે આ કોણ છે, તો કે આ ગેસ સ્ટેશનનો માલિક છે જ્યોર્જ, અને આ એને ત્યાં કામ કરે છે. એટલે બધા પૂછતાછ ન કરે, અને પેરામેડિક્સ બધું એમ્બ્યુલન્સમાં બધી વસ્તુ લેવા ગયા ત્યારે ઓલો જેણે ગોળી છોડી હતી ને એ માણસ પોલીસ ઓફિસરને પૂછે કે સાહેબ તમે મારું નામ કેમ ન દીધું? ત્યારે પેલો પોલીસ ઓફિસર કે આ ફરિશ્તા જેવો જ્યોર્જ જે છે એ નિસ્વાર્થ ભાવે કંઈ નથી છતાં તને સારું જીવન આપવાની કોશિશ કરી રહ્યો છે, તો હું શું કામ તને કાયમ માટે ગુંડો બનાવું? એના પરથી શીખીને મેં કીધું કર્યું છે. એટલે પોલીસ એ પેરામેડિક્સ એમ્બ્યુલન્સ લઈ જાય અને એમને પૂછે છે ચક કે તમે મને કેવી રીતે શોધો છો? કે જીપીએસ લોકેટ તારે ગાડી ફિટ કરેલ છે એની પરથી અમે અહીંયા આવ્યા છીએ. એટલે એને એટલે ખબર પડી, સંદેશો તો મોકલાવી ન શક્યો. ચકને લઈ ગયા ઓફિસરને. પછી ઓલો જ્યોર્જ કહે છે પેલા માણસને કે ભાઈ ચાલ તારો પ્રોબ્લેમ એ સોલ્વ કરીએ. અંદર જઈને બે મોટા બોક્સ લઈ આવે ને એક નાનું બોક્સ લઈ આવે. નાનું બોક્સ ખોલીને બતાવે કે જો આ હીરા જડેલી હાથની વીંટી છે, આ મેં મારથાને પહેલી વખત આપેલી, બહુ મોંઘી છે, પણ હવે મારથાને કામની નથી, મારે કઈ કામની નથી, તું લઈ જા. તો કે નહીં સર, આટલી મોંઘી નહીં રહેશો એટલે લઈ જાય ને ભાઈ. તો કે તમારી પત્નીની યાદગીરી છે, તો કે એની યાદ જ મારા માટે અદ્ભુત યાદગીરી છે, મારે વસ્તુની જરૂર નથી હવે યાદગીરી માટે. અને આ બોક્સમાં મને ઓઇલ કંપનીઓ તરફથી મળેલ રમકડા છે, વિમાન છે, રોબોટિક કાર છે, બધું છે, તું લઈ જા, તારા છોકરાને ગિફ્ટ જોતી હતી ને એટલે લઈ જા. તો ઓલો રડવા માંડે. રડતા રડતા કે સર હું કેવી રીતે તમારો બદલો ચૂકવીશ? આલ્યો આ $150 પહેલાં લીધેલા નહીં પાછા. તો કે અરે $150 તું મને પાછા આપી દઈશ, તું સાંજે ડિનર કેવી રીતે કરાવીશ તારા ફેમિલીને? એ પણ લઈ જા, તને એવું લાગતું હોય કે હું તને આપું છું તો એ ગણ, એવું ગણજે કે તારો પહેલા અઠવાડિયાનો પગાર હતો. અને વીટી માટે તારી પત્નીને કહેજે કે તમારા શેઠે, મારા શેઠે નાતાલની ભેટ આપી છે. ઓલો માણસ આભાર માનતો માનતો કેટલાય શબ્દો બોલતો ગયો કે સર હું કાલથી નોકરી પર આવી જઈશ, તો કાલથી ની પરમ દિવસથી, કાલ નાતાલ છે, રજા છે. એટલે પેલો ગયો, જ્યોર્જ પાછો ફરીને જોઈ ને તો ઓલો ભિખારી જેવો લગર વગર માણસ કોફી ને સેન્ડવીચ વાળો ત્યાં જ બેઠો હતો. એટલે તું ક્યારે આવ્યો અહીંયા? તો કે હું તો અહીંયા જ હતો. તો કે મેં તો તમને જ જોયો. તો કે સર તમને એક પ્રશ્ન પૂછવો છે, તમે ક્રિસમસ કેમ નથી ઉજવતા? બાકી બધી વાત મૂકો. તો કે હવે ઉજવીને શું કરવું છે? મારથા ગુજરી ગઈ પછી ક્રિસમસ ઉજવવાનો કોઈ અર્થ ખરો? હવે મારું મન નથી લાગતું એટલે હું ક્રિસમસ નથી ઉજવતો. તો કે જ્યોર્જ તું જુઠ્ઠું બોલે છે. હવે તમે માંથી ને સર માંથી સીધું તું ઉપર આવી ગયો માણસ કે તું જુઠ્ઠું બોલે છે. આ શહેરમાં આજે સૌથી સારી ક્રિસમસ તે એકે જ ઉજવી છે. એટલે પેલો કે એ કઈ રીતે વળી? તો જો તે મને ભૂખ્યાને ભોજન આપ્યું, કોફી આપી, સેન્ડવીચ તારા માટે લાવેલી મને આપી દીધી, તે જે માણસને એક ટ્રક તારો આપ્યો એની પત્નીએ અત્યારે એક સુંદર બાળકને જન્મ આપ્યો છે, એ બાળક ડૉક્ટર બનવાનું છે ભવિષ્યમાં અને કેટલા બધાને જીવન આપશે, તે જે પોલીસ ઓફિસરને બચાવ્યો હમણાં, જેને લોહી નીકળતો બંધ કર્યો, એ આવતા વર્ષે થનાર આતંકવાદી હુમલામાં 29 માણસોનો જીવ બચાવવાનો છે. અને આ માણસ કે જેને તું ગુનેગાર બનતો અટકાયો, સારો નાગરિક બનાવી દીધો, એ જ માણસ આવતા થોડા વર્ષોમાં આ વિસ્તારનો સૌથી ધનાઢ્ય માણસ બની જશે અને એના હાથે ખૂબ બધા સેવાના કામ થવાના છે. આટલું કર્યું તો તું એમ કહે છો કે તે કંઈ નથી કર્યું? અને નિસ્વાર્થ ભાવે તે ઓલાની કારના ટાયર પણ બદલી આપ્યા છે. કોણ આપે આજના જમાનામાં બધું? તે તો આટલું બધું કર્યું છે. તો ઓલો કે હશે આ તો બધું સહજ રીતે થતું ગયું? નહીં, સહજ રીતે નથી ભાઈ, આ તારી ઉમદા પ્રકૃતિને તારો આત્મા બતાવે છે. હમ, તો ઓલો જ્યોર્જ ઓલો ઊભો થઈને પછી ચાલવાને કે હવે હું જાઉં કે? તો જ્યોર્જ કે ભાઈ બેસ ને, હું હાવ એકલો હાંજનો બેઠો હતો, તું બેઠો, તારી વાતો મને મજા આવશે, પણ તને આ બધી ખબર કેવી રીતે પડી? તો કે ઘણાને સિક્સ સેન્સ જાગૃત થઈ ગયું, તને ખ્યાલ છે? તો કે હું માનું છું સિક્સ સેન્સ જાગૃત થાય. તો કે મારું એવું જ ગણી લે. તો તું બેસને. પછી જ્યોર્જ એને કહે છે કે મારી જોડે વાતો કરને, હું આમે કંટાળું છું, તારી વાતો મને મજા આવે છે. તો કે નહીં, મારે જવું પડશે, મારા ઘરે આજે એક ભવ્ય પ્રસંગનું આયોજન છે.
તો કે ભિખારીના ઘરે ભવ્ય પ્રસંગ, શેનો ભવ્ય પ્રસંગ? તો ઓલો બારણા સુધી પહોંચે તો પાછો ફરે, પાછો ફરે તેના લગર વગર કપડા, સોનેરી કપડા હોય, આખા રૂમમાં સોનેરી પ્રકાશ ફેલાઈ જાય, એના માથા પર સૂરજ જેવો તેજ હોય, અને કહે છે, જોર્જ ગાંડિયા તું ભૂલી ગયો કાલે મારો જન્મદિવસ છે, નાતાલ છે, આવતીકાલે નાતાલ છે, મારો જન્મદિવસ છે, એટલે મારી બધા રાહ જોતા છે, મેરી ક્રિસમસ. એટલે રોતા રોતા જોર્જ કહે છે મેરી ક્રિસમસ. નિસ્વાર્થ ભાવે કરેલી વસ્તુ સુખના રાજમાર્ગ પર આપણે પ્રસ્થાપિત કરી દે. તમે બધા આવું સરસ જીવન જીવો, શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, સમૃદ્ધિ પર્યાપ્ત મેળવો, પણ વધારે પડતી પાછળ ના દોડો, સરસ પ્રેમ કરો એકબીજાને, સમાજને જે મેળવ્યું છે આપવાની કોશિશ કરો. મને નથી લાગતું કે આપણે સુખના રાજમાર્ગ પર પછી ન હોઈએ. તમને બધા મારી ખૂબ શુભેચ્છાઓ, શાંતિથી સાંભળો, એના માટે આભાર. તમસોમાં જ્યોતિર્ગમય, જય ભારત. ખૂબ ખૂબ આભાર વીજળીવાળા સાહેબ. સુખની વ્યાખ્યા એ આપણને સાહેબે બહુ વિસ્તૃત રીતે આપણને આપીએ. આમાં કાંઈ ઘણીવાર આપણે વાંચતા હોય છે, કોઈ મોટિવેશનલ હોય, ઇવેન્ટ હોય, વાતો થતી હોય કે બે દિવસ ત્રણ દિવસ આ યાદ રહેતું હોય છે, પછી માણસો ભૂલતા હોય છે, એવી વાત છે. આ વાત કેવી છે કે આપણને જીવન પર્યંત યાદ રહેશે. આમાં જેટલું જેટલું આપણે આપણા માટે સુધરતા જશું એટલું આપણા માટે જ સારું છે. થેન્ક યુ ડૉક્ટર સાહેબ. તો બધાને ફરીથી વિનંતી છે કે આના માટે આપણને સુખ આપ્યું છે, જીવન પર્યંત સુખ આપ્યું છે, તો એક બાર ખૂબ ખૂબ તાલીઓના ગડગડાટથી ડોક્ટર સાહેબને આપણે વધાવીએ.